मानन्दकरं रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगीन्द्र मिद्यंभरो गवैद्यं श्रीमद्गुरुनित्यमहं नमामि मुखं करोति वाचालं भंगं लंघयते गिरिं यत्कृपा तमहं वंदे परमानन्दमाधवं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव दोषसखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद् यद् सकलं परस्मै नारायणाये ते समर्पयामि ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वीनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे 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 अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे मा
माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे माधवानंद माधवानंद हरे हरे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे माधवानंद हरे हरे प्रेमथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेमथी बोलो जय बोल हरे हरे भावथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे 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 अलख निरंजन जय सच्चिदानंद माधवा नंद हरे हरे अलख सदगुरु देव की जय सनातन धर ओम नमः पार्वती पतेया हर महादेव। प्रिय सज्जनों भगवद गीता ये अत्यंत गंभीर ग्रंथ से जे वेदों नो सार उपनिषद से न उपनिषदों नो सार गीता से सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नंदन पार्थो वत्स सुधीर भोक्ता दुग्धम गीतामृतम महत। सर्व उपनिषदो रूपी गायो एने दोवा वाला भगवान कृष्ण एने दोई अने गीता रूपी दूध अर्जुन ने पायु। तो गीता ए अत्यंत अमृत समान से जे गीता नो अभ्यास करे निर्भय थी जाए से अमर बनी जाए से। गीता ए उच्च कक्षा में जीवने लई जाए से जीवने व्यवहार पण शीखवाड़े से अने परमार्थ पण शीखवाड़े से भक्ति पण शीखवाड़े से। कर्मयोग भक्ति योग अने ज्ञान योग कर्मयोग द्वारा जीव ने अंतकरण की शुद्धि थाय से ज्ञान भक्ति योग द्वारा मन स्थिर थाय से अने ज्ञान योग द्वारा जीव आवरण दूर थईने ब्रह्मरूप बनी जाए से। मल विक्षेप अने आवरण ये त्रण दोषो से ये त्रण दोष ने दूर करवा माटे त्रण योगो वेदों में बताया से। એટલે માટે જ્યાં જ્યાં કર્મનો ભાગ આવે ત્યારે સમજો કે આપણે નિષ્કામ ભાવે કર્મ કરવા। નિષ્કામનો અભિપ્રાય છે સંસારના ફળની આશા રાખ્યા વગર કરવા, કેમ કે સંસારના ફળની આશા જીવને વાસના જગાડે છે અને વાસનાથી જીવને પાપમાં લઈ જાય છે અને પાપમ કૃત્વા દુર્ગતિમ યાંતિ લોકા, પાપ કરીને જીવને દુર્ગતિમાં જવું પડે છે, ખરાબ જન્મો ભોગવવા પડે છે અને વારવાર વાસનાને લઈને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે એનું। એટલા માટે ફળની વાસના છોડીને નિષ્કામ ભાવે કર્મ કરવા એ પહેલો પ્રથમ ગીતાનો સિદ્ધાંત છે કે અનાસક્ત યોગ, કે સંસારના કામો કરો પણ ક્યાંય આસક્તિ બાંધો નહીં, કેમ કે આસક્તિ જ બંધનનું કારણ થાય છે। આસક્તિથી જીવો પાપાચરણ દુરાચરણ અન્યાય અધર્મમાં જાય છે। તો પ્રથમ નિષ્કામ કર્મયોગ, પછી ભગવાનની ભક્તિ એટલે ભગવાનને સમર્પિત થવાનો અભ્યાસ કરવો, ધીરે ધીરે મમતા છોડતી જેવી કે આમાં મારું કઈ નથી આ બધું પરમાત્માનું છે। જ્યારે જીવો પાપ કરે છે ત્યારે તો એને કોઈ પ્રકારની બુદ્ધિ આવતી જ નથી,
પણ જયારે ધીરે ધીરે નિષ્કામ કર્મ યોગ કરવા લાગી જાય ત્યારે જેવને બુદ્ધિ સારી આવે ત્યારે સમજણ આવે છે કે સર્જન પરમાત્મા કરે, પાલન પરમાત્મા કરે, છેલ્લે લય પણ પરમાત્મા કરે છે. તો સર્જન જેને કર્યું છે, પાલન જે કરે છે, લય જે કરે છે, એ જ એના માલિક છે, એ જ એની સત્તા ધરાવે છે, એને બનાવી શકે છે, એને હાંસવી શકે છે, છેલ્લે એનો નાશ પણ કરી શકે છે. એટલે સામગરી સર્વે હરિતણી ભોગવે છે સંસાર, મારું મારું તે કરી રહ્યો તેણે, ખાય છે મારે સાંભળ શુદ્ધ ચિતે કરી. તો મમત્વ છોડીને એટલે ભગવાનનું માનીને જે જીવે છે એની ભક્તિ થઈ ગઈ કહેવાય છે. એટલે તમે સંસારના કામ બધા કરો પણ જો મમત્વ ના કરો, મારું મારું ન કરીને પ્રભુનું છે માનીને ખેતી કરો તો ભજન થઈ જાય, વ્યવહાર કરો તો ભજન થઈ જાય. કેમ કે બધું ભગવાનનું જ, પ્રભુ નિમિત્તે જે કરેલું હોય બધી ભક્તિ કહેવાય છે. એટલા માટે મનુષ્ય પોતાનું જીવન નિર્મમ નિરહંકારી બનાવવાનો અભ્યાસ કરવો જોઈએ. તો કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, તો ત્રણેય યોગો ગીતામાં બતાવેલા છે, અથા કાલે આ બતાવ્યા કરે છે. તો એમાંય જે લોકો કર્મ કરે ને ફળની આશાવાળા હોય છે, સકામ કર્મી, એ લોકોને ઉપર નીચે જવાનું હોય છે. તો ઉપર નીચે જવાવાળાને પણ બે માર્ગો હોય છે. એક જે લોકો નિષ્કામ કર્મ કરીને, તપસ્યા કરીને, ઇન્દ્રિયોનો સંયમ કરીને જે કર્મ કરે છે, પરમાત્મા પરાયણ થઈને કરે છે, એ સૂર્યલોક દ્વારા પરમાત્માને રસ્તે જઈને ધીરે ધીરે મુક્ત થઈ જાય છે. જ્યારે બીજા જે જીવો હોય છે, એ ફળની આશાએ જેને કર્મો કરેલા હોય છે, એને દાન કર્યું હોય, તપ કર્યું હોય, સારા કર્મો પણ કર્યા હોય, પણ ફળ લેવા માટે, ભોગ લેવા માટે કર્યા હોય છે, ચંદ્રલોક એટલે સ્વર્ગલોકમાં જઈ અને પુણ્ય જ્યારે પૂરા થાય ત્યારે જીવને નીચે આવવું પડે છે. અને જે પરમાત્માને ભળી જાય છે એને ફરીને આવવું પડતું નથી. એમાં ગીતાના આપણે 8મો અધ્યાય શ્રવણ કરી રહ્યા છે, તેમાં ભગવાને આગળ કહ્યું હતું કે મામ ઉપેત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આ ગીતાનો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ, એમાં ભગવાન કહ્યું જે મને પ્રાપ્ત થઈ જાય છે, અક્ષર બ્રહ્મને મળી જાય છે, અક્ષરમ બ્રહ્મ પરમમ, જે પરમ બ્રહ્મ છે એ જ અક્ષર છે, એ જ અખંડ અવિનાશી બ્રહ્મ છે, પરમ તત્વ છે, એને મળી જાય છે. તો કોણ મળી જાય છે? અનન્ય ભક્તિ કરે. કાલે આપણે શ્રવણ કર્યા છે કે પુરુષસ પર અપાર્થ લભ્ય ભક્તિ ત્વનન્યાઃ અશાંતસ્થાનિ ભૂતાનિ એન સર્વમિદં તતમ. પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભ્ય ત્વનન્યાઃ, કે ભક્તિ દ્વારા એને અનુભૂતિ થાય છે, ભક્તિથી એને મેળવી શકાય છે, પણ એ અનન્ય ભક્તિ હોવી જોઈએ. ન અન્ય થી અનન્ય, જે પરમ પુરુષ પરમાત્મા સર્વની અંદર છે, સર્વ એની અંદર છે, એવો ભાવ હોય તો બ્રહ્મરૂપ થઈ જાય છે. એને આવવાનું રહેતું નથી, જવાનું રહેતું નથી. નતસ્ય પ્રાણા ઉત્ક્રામંતી ઇહેવ સમલીયંતી, કે જે લોકોની વાસના મટી ગઈ હોય, જે લોકોને મારું તારું છૂટી ગયું હોય, જેને હૃદયની અંદર બ્રહ્મભાવ દઢ થઈ ગયો હોય, આખું વિશ્વ પ્રભુમય છે એવું થઈ ગયું હોય, એને ઉપર નીચે ક્યાંય જવું પડતું નથી. એને તો સર્વત્ર સમદર્શન બ્રહ્મદર્શન હોવાથી બ્રહ્મમાં ભળી જાય છે. હવે જે લોકોને એવી દ્રષ્ટિ નથી પ્રાપ્ત થઈ અને જે લોકો કર્મ કરે છે અને ઉપર નીચે જવાના માર્ગોનું વર્ણન કરતા ભગવાન કહે છે, યત્ર કાલે ત્વના વૃત્તિમ આવૃત્તિંશ્ચૈવ યોગિનમ પ્રયાતાયાંતિતમ કાલમ વક્ષામી ભરતર્ષભ. 23મો શ્લોક છે 8મા અધ્યાયનો. ભગવાન કે જે કાળમાં જીવ શરીર છોડે અને એ કાળમાં જીવને ઉપર જઈને પાછું ના આવવું પડે, એ કાળ પણ તને બતાવું,
અને જે કાળમાં શરીર છોડે તારે એને ફરી જીવને ફરીને પાછું આવવું પડે એ કાળ પણ હું તને બતાવું. તો કાળ એક પ્રકારનું ઉપલક્ષણ છે. કાળ, કર્મ, સ્વભાવ, વાસના બધા ભેગા થઈને કર્મ કરે છે, પણ કાળ મુખ્ય બતાવ્યું કે કાળ છે એ મુખ્ય ભજવવા વાળો છે. એટલા માટે હું તને કાળની સમજણ બતાવું કે જે કાળમાં ગયેલા જીવો પાછા આવે છે ને કોઈ પાછા નથી આવતા. તો અગ્નિ જ્યોતિરહ શુક્લ શાણ માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મ વિદો જના. અગ્નિ જ્યોતિ રહ શુક્લ, અગ્નિ જેની સાક્ષી ભાવ કેળવેલો હોય, જ્યોતિ ભાવ જેની અંદર કેળવેલો હોય, અને સૂર્ય જે છે અહ એટલે દિવસ, એના દેવતા, એનાથી શુક્લ પક્ષમાં જેનું શરીર છૂટ્યું હોય, શણ માસા ઉત્તરાયણમ કે ઉત્તરાયણના છ મહિનામાં જેનું શરીર છૂટ્યું હોય, તો એ જીવો એના ઉત્તમ ગુણો હોવાથી, પ્રકાશ સ્વરૂપ હોવાથી, એના દિવ્ય કર્મો હોવાથી, સારી ભાવના હોવાથી, તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મ વિદો જના. એ છ મહિના ઉત્તરાયણમાં ગયેલા હોય, જ્યોતિષ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ પરમાત્માની અંદર જેનું ધ્યાન હોય, એવા માણસો પરબ્રહ્મ પરમાત્માના પદને ધીરે ધીરે પ્રાપ્ત થઈ જાય છે. ધીરે ધીરે એટલે પહેલા બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાં જ્ઞાન થઈને એ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મણા સહતે સર્વે, કે બ્રહ્મ સાથે જય અને પરમાત્મામાં ભળીને મુક્ત થઈ જાય છે. અને ધૂમો રાત્રિ તથા કૃષ્ણ શણ માસા દક્ષિણાયણમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિર યોગી પ્રાપ્ય વિનિવર્તતે. જે ધૂમયાનથી ધ્રુમ્રયાનને જેને ધુમાડા કર્મ સકામ કર્મ કર્યા હોય, જેમાં રાત્રિ હોય એટલે અંધારું, અજ્ઞાન રૂપી અંધારો જેમાં વ્યાપી હોય, જેને ક્યાં જવું શું થવું એનું કંઈ જ્ઞાન ન હોય, એવા લોકો ફળની આશાવાળા હોવાથી અને કૃષ્ણ પક્ષમાં જેનું શરીર છૂટ્યું હોય, છ માસા દક્ષિણાયણ જ્યારે હોય એટલે સૂરજ જ્યારે દક્ષિણ દિશા તરફ હોય એને દક્ષિણાયન કહેવાય, ઉત્તર દિશામાં સૂર્ય હોય એને ઉત્તરાયણ કહેવાય. તો આ દક્ષિણાયનમાં શરીર છૂટ્યું હોય, રાત્રિએ છૂટ્યું હોય, અથવા કૃષ્ણ પક્ષમાં છૂટ્યું હોય, અથવા અજ્ઞાન ભાવમાં છૂટેલું હોય, તો તત્ર ચંદ્રમસમ જ્યોતિ યોગીર પ્રાપ્ય નિવર્તતે. એમાં જે લોકો વાસનાવાળા ભોગી હોય તો નરકમાં જાય, પણ જે યોગી હોય, જેને સારા કર્મો કર્યા હોય, પ્રભુ તરફ જવાની ઈચ્છા હોય, પણ ભોગ સાથે સાથે ઈચ્છતો હોય, એવા લોકો કહે છે ચંદ્રલોકમાં જઈ અને ક્ષીણી પુણી મર્ત્યલોકમ વિશંતિ. ચંદ્રલોક એટલે સ્વર્ગલોકમાં જે એના કર્મો ભોગવવા માટે જાય, પછી કર્મો ભોગવાઈ જાય ત્યારે જીવ નીચે પાછો આવે છે. તો જે લોકો ઉપાસના કરીને ફળની આશા છોડીને જે લોકો જ્યોતિ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ સમજણપૂર્વક જીવે છે, એ લોકો તો ધીરે ધીરે બ્રહ્મલોકમાં જેને મુક્ત થઈ જાય છે. અને જે લોકો હજી પૂર્ણ ફળની આશા છોડી શક્યા નથી, હોતા છતાં સારા કર્મો જેને કર્યા હોય, સારા કર્મો, યજ્ઞ, દાન, તપ, તીર્થ વગેરે, તે લોકો એનું ફળ ભોગવવા માટે સ્વર્ગલોકમાં જાય છે અને ફળ પૂરા થાય ત્યારે ફરીને પાછા નીચે પડે છે. શુક્લ કૃષ્ણે ગતિ હે તે જગત શાશ્વતે મતે એકયા આત્યના વૃત્તિ અન્યા વર્તતે પુનઃ. ભગવાન કે શુક્લ અને કૃષ્ણ બે પક્ષ છે, એમાં શુક્લ એટલે સારા કર્મ, જેને ઉજળા કર્મો કર્યા હોય, શુદ્ધ કર્મો કર્યા હોય, શુદ્ધ બ્રહ્મભાવમાં જે હંમેશા રહેવાની ટેવ પાડતો હોય. કૃષ્ણ એટલે અંધારામાં અજ્ઞાનમાં આથડતા હોય. તો આવા જેવો જે છે બેના જુદા જુદા માર્ગો છે. જે શુક્લ ભાગમાં જ્ઞાન દ્રષ્ટિમાં રહીને સારા કર્મો કરતા હોય, પુણ્ય કર્મો કરતા હોય, દિવ્ય કર્મો, એવા લોકોને ફરીને આવવું પડતું નથી, એ મોક્ષ ગતિના ભાગીદાર થાય છે. અને જે લોકો અંધકારમાં જીવે છે, અજ્ઞાની જીવે છે અને ફરી ફરીને
સંસારમાં આવવું પડે છે. નેતે શ્રીતિમ પાર્થ જાનન યોગી મુહ્યતે કશ્ચન તસ્મા સર્વેષુ કાલેષુ યોગ યુક્તોર્ભવાર્જુન. ભગવાન કહે છે આ રીતે જે માર્ગ ને બરોબર જાણે છે, જેને જ્ઞાન છે કે ભાઈ આપણે બ્રહ્મભાવમાં શુક્લ જ્ઞાન કક્ષામાં રહેશું તો મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જશું, તો એવા લોકો મનને ઇન્દ્રિયોને બુદ્ધિને બધાને જાગ્રત રાખે છે, હંમેશા સંયમમાં નિયમમાં રાખે છે, અંધકારમાં અજ્ઞાનમાં રસ્તે આથડતા નથી. જે ભોગમાં પડ્યા રે, પાપમાં પડ્યા રે, મોહમાં પડ્યા રે, અજ્ઞાની એ તમોગુણી જેવો અંધકારમાં રહ્યા કહેવાય છે. જેને હું કોણ છું, મારું કોણ છે, ક્યાંથી આવ્યો છું એવું જે સમજણ નથી, અને જે દેહને હું માનીને ખાઉં ને પીવું, મેં આમ કર્યું ને મેં આટલું કર્યું, મારે આમ કરવાનું છે, એમ દેહ દ્રષ્ટિથી જીવવા વાળાને અજ્ઞાની કહેવાય છે. એ લોકો કૃષ્ણ પક્ષમાં એટલે અંધકારમાં જીવન જીવે છે. તો એટલા માટે જીવનને પ્રકાશમય બનાવવું જોઈએ. જાગીને જપીએ પ્રભુને, જાગીને જપીએ, જાગ્યા વિના જે જે કરીએ તે ઘેલામાં ખપીએ. સમજ્યા વગરનું જે જે કરીએ એ આપણે ઘેલા બનીએ અને એનું ફળે આપણે સાચું અમર ફળ મળે નહીં. એટલે જે જે કરવું એ સમજીને કરવું જોઈએ. જે ભૂલમાં કરે, અજ્ઞાનમાં કરે, એને લઈને જન્મ મરણના ફેરા ભરવા પડે. ન ભરવા ભૂલના ભારા, સમજવા ધર્મના ધારા, કરું હાથમાં તારા, વિચારી ચાલ જેવાલા. પહેલી સમજણ રાખવી જોઈએ કે મારે શું કરવું ને શું ના કરવું, પ્રવૃત્તિ અને નિવૃત્તિનો વિવેક રાખવો જોઈએ. અંજવાળું કરવું જોઈએ, જો એ નહીં અંજવાળું હોય તો જીવો ન કરવાનો વસ્તુને પણ કરવાનું સમજી બેસે છે. એટલે અજ્ઞાનમાં ભ્રાંતિ જન્ય પછી મને જે આવડે એ જ સાચું એમ માની જીવો એમાં એમ અથડાતા રહેશે. દેખાદેખી કરે, એક કઈ કર્યું, બીજે કર્યું, ત્રીજે કર્યું, પછી એમાં એમ અથડાય બિચારા. જેમ આંધળો હોય ને એ બીજો આંધળાને પાછળ લઈ જાય તો ઓલો આંધળો ખાડામાં પડે ને ઓલો આંધળો ખાડામાં પડે, એમ ઉપનિષદોમાં કહી શકાય. અવિદ્યાયા મંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના દંદ્રમ્યમાણા પરયંતિ મૂઢા અંધેનેવ નિયમાના યથાંધા. અવિદ્યાયા મંત્રે વર્તમાન, અવિદ્યા એટલે અજ્ઞાનમાં ગોથા ખાય છે, નથી વસ્તુ છતાં એને હાંચી માનીને એમાં એમાં મથ્યા રહે છે. વાર વાર જે નથી કરવાનું એને પણ કર્તવ્ય માનીને એમાં એમાં જીવ અકળાતા રહેશે. અરે પાછા પોતાને માને કે હું તો બહુ ધીર વીર ગંભીર પંડિત છું, હું બહુ સમજું છું. પાછો એમ નહીં કે પાછો એમ સમજે કે મને નથી ખબર તો હું કોકડીમાં સમજવા જાઉં, પણ પોતાની મેળે પોતાને મોટો જ્ઞાની સમજી બેહે છે. એને લઈને જીવો અથડાય છે. જો ખબર હોય ને કે આ ખોટું છે તો માણસ પસ્તાય, કોકને પૂછીને રસ્તો લઈ લે, પણ જાણી બે હું જ બધું જાણું છું પણ જાણતો હોય નહીં, તો એવા જીવો વાર વાર અંધકારમાં રહીને આથડ્યા કરે છે. એટલે જો બધું જ પરમાત્મા છે એવું સમજાતું હોય તો અંધવાળું છે એમ સમજવું, અને જો બધું પરમાત્મા છે એમ ના સમજાતું હોય તો સમજવું કે અંધારું છે. સુખ આપણી અંદર છે એમ સમજાય તો સમજવું અંજવાળું છે, અને સુખ બહાર સમજાય તો સમજવું કે આપણે અંધારામાં છીએ. એટલે રોજ વિચાર કરો આપણે સુખ ક્યાં માનીએ છીએ. જો સુખ આપણે બહાર દેખાતું હોય તો સમજવું કે આપણને જ્ઞાન નથી, કેમ કે સુખનો આપણે વિચાર કર્યો છે. સત્યમાં સુખ હોય કે અસત્યમાં સુખ હોય, ચેતનમાં સુખ હોય કે જડમાં સુખ હોય, એનો વિવેક ન કરેલો હોવાથી જીવ અજ્ઞાની અંધારામાં આથડે છે. સુખ રે નથી આ સંસારમાં, ભૂલો મન ભમારા તું ક્યાં ભમ્યો દિવસ ને રાત.
માયાનો બાંધેલ પ્રાણીઓ સમજો નહીં શુદ્ધ વાત ભૂલો મન ભમારા તું ક્યાં ભણ્યો તો એ જ્ઞાન ન હોવાથી જેવો બાર સુખ માનીને ફળની આશાઓ કરે છે કે આ કર્મ કરો સ્વર્ગમાં મને આ ફળ મળે, આ કર્મ કરો તો આ મોટો રાજા થઈ જાઓ, આમ ધંધો કરો તો મારે આટલા પૈસા મળી જાય, આમ કરો તો મને દુનિયામાં માન મળી જાય, તો દુનિયાના ફળથી સુખી થવાની ઈચ્છા રાખવાવાળા હોવાથી વાસના દુનિયાની રહેવાથી જપ તપ તીર્થ વ્રત કરે તોય જીવો જન્મે ને મરે વારવાર ગર્ભમાં આથડ્યા કરે. જપ તપ તીર્થ જોગ કરીને દાડી ખર્ચે દામ સદગુરુ વિના સમજણ નાવે, સદગુરુ વિના સમજણ નાવે, ગાવે ગણપત રામ હલ્યા મન ઓળખ આત્યમ રામ તુજને જડશે તારું ઠામ. એટલે પરમાત્મા બધે છે એવું સમજે તો અંજવાળું છે, પરમાત્માને બધે ન સંભળે તો અંધારું છે. તેમ આનંદ મારી અંદર છે, સર્વત્ર આનંદ પરમાત્માનો આપણે બધાની અંદર વસી રહેલો છે એવું ડટ કરો તો તમે જ્ઞાન અંજવાળું થયું કહેવાય છે, નકર પછી અંધારામાં જીવો આથડ્યા કરે છે. કોહમ કથમિદં ચેતિ યાવત નાંતર વિચારિતમ સંસારાડંબરમ તાવત અંધકારેન સંસ્થિતમ. વશિષ્ઠજીએ રામને કહ્યું કે હું કોણ છું, કેવો છું, કેવડો છું, શું કરવા આવ્યો છું, ક્યાં મારે જવાનું છે, એવું જેને જ્ઞાન હોતું નથી એ જીવ અંધકારમાં રખડે છે. અંધકારેન સંસ્થિતમ એટલે હંમેશા એ જ્ઞાન રાખવું જોઈએ કે હું કોણ છું, કેવડો છું, ક્યાંથી આવ્યો છું, શું કરવા માટે આવ્યો છું, ક્યાં જઈ રહ્યો છું, એનું ફળ શું મને પ્રાપ્ત થશે, આ બધું જ્ઞાન રાખવું જોઈએ. એ જ્ઞાન જો હોય તો જીવ અટવાય નહીં, વર્મ મરણના ચક્કરમાં ફસાય નહીં. એટલે જ્ઞાન વિના બહુ ગોથા ખાધા ને વળ ગયા ને મારું જો ને. ઘણા વાર થોડું થોડું જ્ઞાન હોય છે પણ ઇન્દ્રિયો ને મન બુદ્ધિ કંટ્રોલમાં જેના હોતા નથી એવા લોકો પણ સાચે રસ્તે રહી શકતા નથી. એટલે અંજવાળામાં રહીને પણ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી જોઈએ. જેમ દિવસ ઉગ્યો હોય પણ ડ્રાઇવિંગ જો હરખું આંકતા આવડતું ન હોય તો જીવ રસ્તામાં ખાડામાં પડે, ભૂલો ન પડે પણ ખાડામાં પડે. એમ જીવને જો અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, ક્રોધ આવી જાય, અનેક પ્રકારના વિકારો અંદર આવી જાય તો એને લઈને જીવો સંસારના જન્મ મરણના ચક્કરમાં પડે છે. કરવા જાય પુણ્ય પણ થઈ જાય પાપ. એટલા માટે ખાસ કરીને અભિમાનથી વસવું જોઈએ જીવોએ, કેમ કે અજ્ઞાન છે ને એ જ અભિમાનમાં જીવને લઈ જાય છે. અભિમાન એટલે શરીર હું છું, એ અભિમાનનું મૂળ રૂપ છે. સદગુરુજીની શિષ્ય સોંપતા રે મારું ઢળી ગયું દયાભિ માન બ્રહ્મ ગુરુ દેવની હરતી. દેહને હું માનવું, દેહની હરે સુખી સુખી થવું, દેહની દશામાં રહીને જીવ ડુલડુલ કરે મેં આમ કર્યું, મેં આ કરી નાખ્યું, મારે આમ ભોગવવાનું છે, મેં આમ કર્યું છે, આ દેહને હું માની જે જે કર્મ કરે છે એને લઈને જીવો સંસારના ચક્કરમાં પડ્યા કરે છે. અને જેને ગુરુ દ્વારા ડટ કર્યો દેહ તો હું જુદો છે, હું અકર્તા આત્મા છું, ચેતન્ય આત્મા છું, સાક્ષી આત્મા છું, મારે કંઈ પણ ફળની જરૂર નથી, દુઃખી મને નથી, સુખી મને નથી, એમ જે આત્માના અસલી સ્વરૂપને જાણી લેશે એને સંસારમાં સારા કર્મો કરે છે પણ તો એનો ફળની આશા રાખતા નથી. સમજે કે આ ફળ તો શરીરને ભોગવવાનું છે, આત્મા તો સચ્ચિદાનંદ મુક્ત સ્વરૂપ છે.
એટલા માટે જ્ઞાન દ્રષ્ટિથી સમજણથી રહેવાનો અભ્યાસ કરવો. કામ કરવા જોઈએ, સારા કામ કરે, સારી ભક્તિ કરે, પણ સમજણ હારે રાખીને કરે. જો સમજણ આત્માની રહે, પોતાના આત્માની ઓળખાણ હારે રાખીને કર્મ સારા કર્યા કરે તો એને ઓળખાણનો લાભ મળે, સારા કર્મો કરી સારો વ્યવહારનો પણ લાભ મળે. એટલે આચાર પ્રથમો ધર્મ. ભલે આચરણ નાવું ધોવું ચોખ્ખાઈ રાખવી પવિત્રતા રાખવી જપ તપ તીર્થ વ્રત સારા કર્મો ભલે કરે, પણ એમાં કરતાપણાનું અભિમાન ના હોવું જોઈએ કે હું કરું એ જગન્યાનતા સકટનો ભાર જેમ સ્વાનતાણે. તો જેને સમજણ હોય છે ને એ અકર્તા ભાવ પોતામાં દર કરે, હું તો અકર્તા આત્મા છું. આત્મા નિષ્ક્રિય છે, એ નિરાકાર છે, નિરંજન છે, આકાશ સમાન સર્વત્ર છે, એમાં કોઈ કર્તાપણું નથી. એવું આત્માનું જ્ઞાન જેને અંજવાળું થઈ જાય, સમજણ આવી જાય, થયો આત્મદ્રષ્ટિ ઉઘાડ. જેને આત્મદ્રષ્ટિનો ઉઘાડ થઈ જાય એ કર્મના જાળમાં ફસાય નહીં, કર્તવ્ય અહંકારમાં આવે નહીં, જેને લઈને બંધન થાય નહીં. બીજું જે કીતીજા અધ્યાયમાં તમે સાંભળ્યું થયું કે ફળની આસક્તિ ન કરે, તમને કહ્યું ફળની આસક્તિ જીવો ફસાય છે. અજ્ઞાની હોવાથી એને સમજે છે કે આમાં ફળ હાંસું છે. જેમ જાદુગરના ખેલમાં નાના છોકરાને ભૂલમાં એમ થાય કે આના રૂપિયા દેખાય લાવીને હું લઈ લઉં, પણ જાદુગરના રૂપિયા તો દેખાવા પૂરતા છે, કંઈ હાથમાં આવે એવા. એમ આ જગતનો જે સુખ છે એ પણ તમારા હાથમાં આવે એવું નથી, પણ જન્મ જન્મથી એકે લીધું ને બીજે લીધું ને ત્રીજું લીધું ને એમાં ને એમાં જીવો વાસનામાં વીંટાય છે અને વારવાર જન્મે છે ને વારવાર મરે છે. એટલે એને જ્ઞાન જીવને એવું જો કે આ બધું લેવા જેવું નથી, આ તો કેવલ જોવા પૂરતું જ. એટલે સુખ પરમાત્મામાં છે, એ જ હાંસુ સુખ છે ને એ જ લેવા લાયક સુખ છે, એવું જ્ઞાન દઢ થઈ જવું જોઈએ. યદ યદ સુખમ ભવે તત્તત બ્રહ્મેવ પ્રતિબિંબનાત વૃત્તિ સ્વંતર્મુખા સ્વસ્ નિર્વિઘ્નમ પ્રતિબિંબનમ. પંચદશીમાં કહ્યું છે કે યદ્યત સુખમ ભવે તત્તત બ્રહ્મેવ પ્રતિબિંબનાત, કે તમને જ્યાં જ્યાં દુનિયામાં સુખ દેખાય છે બ્રહ્મનું સુખ છે. જેમ લોટમાં ગળ્યો હોય ને તો લોટમાં ગળ પણ નથી પણ ગોળનું ગળ પણ હશે, એટલે સમજી લ્યો છે આ લોટમાં ગોળ ભળી ગયેલો છે, મોરસ ભળી ગયેલી છે. એમ દુનિયામાં તમને સુખ લાગતું હોય તો સમજો અંદર આત્મા પરમાત્મા ભળેલા છે, એટલે એ સુખ આત્મા પરમાત્માનું છે એવો વિવેક હોવો જોઈએ. અને જો આત્મા પરમાત્મા ન હોય તો ત્યાં સુખ હોતું નથી, એવું જ્ઞાન દઢ કરવું જોઈએ. શરીર જેમ મળદું થઈ જાય પછી તમે ગમે એટલું એને નવરાવો ધોવરાવો ખવરાવો પીવરાવો પણ ત્યાં સુખ થતું નથી. જો ખાવા નાવાથી કપડાથી સુખ થતું હોય તો મડદાને હારા કપડા પહેરાવી દો પણ તોય મડદાને સુખ થશે, કેમ કે ત્યાં ચૈતન્ય નથી. તો ચૈતન્ય ન હોવાથી આત્મા ન હોય તો એમાં સુખ નથી. એટલે સુખ પરમાત્મામાં છે, ચૈતન્યમાં છે, અમરમાં સુખ છે. એ અભ્યાસ કરવાથી જગતના ફળની આશા છૂટી જાય છે. એટલે જે જગતમાં સુખની ઈચ્છા રાખીને કર્મ કરે છે અને વાસના રહેવાથી એને જન્મ મરણના ચક્કરમાં પડવું પડે છે. તો અજ્ઞાની હોય એ ફળની આશા રાખે છે, જ્ઞાની જીવો ફળની આશા રાખતા નથી. જે ફળની આશા રાખે જેમ પોપટ પાંજરામાં ફસાઈ જાય, કે ફળના લોભે ફસાયો પિંજરામાં પકડાયો તેથી થયો દુખી આરો રે પોપટ પ્યારા. તો જગતમાં સુખ છે એ સુખ મારે લેવું છે એવી જે ભ્રમણા જેના હૃદયમાં છે અજ્ઞાની છે અને અંધકારમાં રહ્યા છે વગર વિચારે વગર સમજે પરીક્ષા કર્યા વગર એમાં સુખ માનીને ભટકે છે. સંતો શાસ્ત્રો ઋષિઓ મુનિઓ વારવાર બતાવે કે એ સુખ તો જીવને થોડું સુખ ને પછી મોટું દુઃખ દેવાવાળું છે. એટલે ઈસ તન કા ફલ વિષય ન ભાઈ
स्वल्प सुख अंत दुखदाई। तो विषयों जैसे शब्द स्पर्श रूप रस ने गंध ये आ मानव शरीर नु फल नहीं, लेवा माटे मानव जन्म नहीं मळ्यो। जो समझणो के एमां सुख नहीं तो मानव एनो मोह छोड़ी दे, आसक्ति छोड़ी दे, एन पर भटकवानुं ओछुं कर दे। पण ज्ञान न होवाथी एमां सुख भरांती थाय छे, एक ने थाय ने बीजा ने थाय ने तीजा ने थाय, एम लागे के आमां तो मजा आवे छे। अने ए मजा ने लईने जन्म मरण नी सजा जीव ने भोगवी पड़े छे। केम के सुख वासना थई जाय एटले एमां मन एमां ने माटक्युं रहे। पछी तो कोई यज्ञ करी ले, कोई तप करी ले, कोई भजन पण करवा जाए, कोई ओला थई जाय, पण एनुं मन विषयना सुखमां। केम के कर्म तो हारू करे छे, कर्म करीने पण फल तो दुनियानुं इच्छे छे। એટલે ઘણાય ભજન કરવા છતાં એ વાસના રહી જવાથી જન્મ મરણના ચક્કરમાં પડે છે। ઘણા લોકો સાધુ થઈને પણ વાસના વધી જાય, જીવો એમાં સંસારમાં વળી વાસનામાં પડે છે। એટલા માટે આ જીવને માયાનું જે પ્રબળ આકર્ષણ છે કે એમાં સુખ બુદ્ધિ થાય છે। એટલા માટે જ્યાં સુધી જગતમાં સુખ બુદ્ધિ જેને થાય છે, જગત હાંસું છે એવી બુદ્ધિ જેની થાય છે, ત્યાં સુધી વારવાર મન એ વિષયના ફળ માટે દોડે છે। એટલે મનને દઢ સમજાવવું જોઈએ કે પરમાત્મા સિવાયનું બધું ખોટું છે અને પરમાત્મા સિવાયને ક્યાંય સુખ નથી। સુખ જ પરમાત્મામાં છે, સત્ય પરમાત્મા છે ને એ જ લેવા લાયક છે। બીજું બધું આવે તો આવવા દો, જાય તો જવા દો। જગત તો ખેલ સમાન છે, જાદુગરનો ખેલ દેખાયા કરે તો દેખાય તો દેખે રાખો, એમાં હરખે ના કરો ને શોકે ના કરો। જગમાં રહેવું તો એમાં જળમાં કમળની જેમાં, રૂડા રાખો ને મારે મારા સૌને સચ્ચિદાનંદ। તો જેને જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય છે, અંજવાળું થાય છે, એટલે ભગવાન કહે છે યોગી પુરુષો આ રસ્તો જાણ્યા પછી નૈનમ મોહ્યંતિ, કે યોગી પુરુષો મોહને પ્રાપ્ત થતા નથી। તો મોહને પ્રાપ્ત નથી થતા એટલે દુઃખમાં સુખ માનતા નથી, પારકામાં પોતાનો માનતા નથી, જ્યાં લાભ નથી ત્યાં લાભ સમજતા નથી। જ્યારે મોહમાં પડેલા જીવો શું થાય કે હોય ભટકવાનો તોય મને આમાં મોક્ષ મને થશે, આમાં હું દુઃખમાંથી છૂટી જઈશ, ઘણા હું મારો હારો બંગલો હોય મને કોઈ દુઃખ આવશે નહીં। પણ બંગલો કઈ દુઃખ મટાડી દે, ઘર પણ કઈ મટાડી દે, એ કઈ મરવાનું મટાડી દેશે? એટલે ભલે બંગલો હોય તો સુવિધાઓ થાય, વ્યવહાર સારો હાલે, પણ મરવાનું એ કઈ મટાડી શકતો? એટલે વિવેક હોવો જોઈએ કે મારી પાસે ગમે એટલા પૈસા હોય, બંગલા હોય, મોટરો હોય, સાધનો હોય, પણ મારે ગુરુ જો જ્ઞાન નહીં હોય, મને જો બ્રહ્મ સ્વરૂપનું સમજણ નહીં હોય તો મારે જન્મમાં મરવું પડશે। એટલા માટે મનુષ્ય પુત્ર પત્ની ધન મકાન દુકાન હોય તો સારું, પણ સાથે સમજવું જોઈએ કે જન્મ મરણ મટાડવા તો મારે સાધના કરવી પડશે, મારે સમજણ પ્રાપ્ત કરવી પડશે કે હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું। જો એ સમજણ નહીં હોય તો જપ તપ તીર્થ કરતો છે, મોટા મોટા દાન પણ કરતો છે, મોટી મોટી યાત્રાઓ કરતો છે, ઘણાને એમ થાય કે મેં મોટી યાત્રાઓ કરી, કોઈ ઓલું કર્યું, પણ કરતાપણાનું અભિમાન ના ગયું હોય તો પછી કર્મ બંધનમાં જીવને જાળમાં ફસાવવું પડે, કેમ કે અજ્ઞાન અંદર અંધારું મોટું ભર્યું છે। એટલે ભગવાન કહે છે કે જે માર્ગને જાણે છે, ને તે પાર્થ થિતિન જાણન યોગી મુહ્યતિ કશન, જેના બે રસ્તાની ખબર હોય, જો આપણે શુક્લ ભાગમાં સારા કર્મ સારી દ્રષ્ટિ રાખીને શરીર છોડશું તો ફરીને જન્મ મરણમાં આવવું નહીં પડે, અને જો આપણે ફળની આશા રાખીને અંધારામાં રહેશું, અજ્ઞાનમાં જીવશું તો ફરીને આપણે જન્મ મરણના ચક્કરમાં આવવું પડશે। આ માર્ગ બરોબર શીખી લેવું જોઈએ, અને શીખ્યા પછી નક્કી કરો હું અંધારામાં જીવું છું કે અંજવાળામાં જીવું છું, હું સમજણપૂર્વક જીવું છું કે અણસમજણથી અજ્ઞાનથી જીવું છું, હું મોક્ષ માર્ગ જવાની તૈયારી કરું છું કે ફરીને પાછો આવવાની તૈયારી કરું છું। એ જે જાણે છે એ યોગી પુરુષો પછી કહેશે એમાં મોહિત થતા નથી, એટલે ક્યારે સંસારની વાસનામાં બંધાતા નથી। ભલે આખી દુનિયાને જેમ ફળની આશા જેમ કરવું ભલે કર્યા કરે, પણ જેને મનને સ્થિર કર્યું એ યોગી કહેવાય, જે મનને ભોગમાં જવા દેતો હોય એ
ભોગી કહેવાય. યોગ ચિત્તવૃત્તિ નિરોધા, જેને ચિત્તની વૃત્તિઓ રોકી હોય, પછી ભલે કર્મ કરો, ખેતી વ્યાપાર કરો, બધું કરવા છતાં, કર્મયોગ કરવા છતાંય પણ ચિત્તની વૃત્તિઓ જેને રોકી હોય કે મારે વિષયમાં સુખ માનવું નથી, મારે ભોગોમાં ભટકવું નથી, સંસારના કામો કરવા છતાંય મારે તો પરમાનંદ, અંદરનો આનંદ લેવો છે, એટલે ભગવાન કહે છે જે કોઈ યોગી હોય, એટલે જે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખતો હોય. યોગીઓના જે લક્ષણ છે કે ધારણા, ધ્યાન, પ્રત્યાહાર બરોબર જીવનમાં દઢ કરતો હોય તો એ કોઈ દી મોહિત થતો નથી. અથવા જે સારી કર્મ કરતો હોય, ભગવાન તરફ જવાની માટેની જેને યોગ હંમેશા તમન્ના લાગેલી હોય, એવા યોગી કોઈ દી મોહિત થતા નથી. એટલે ભગવાન કે તસ્મા સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવા અર્જુન. હવે ભગવાનની આજ્ઞા પણ ભગવાન અર્જુનને કરે છે કે અર્જુન એટલે તું સર્વકાળમાં, એમ નહીં કે હવે ગઢપણ આવે ત્યારે જ કરવું કે દુઃખ આવે ત્યારે જ કરવું, નાનપણથી સર્વકાળમાં યોગ યુક્તો ભવા અર્જુન. ભગવાન કે અર્જુન તું યોગવાન બન, યોગમાં સ્થિર થા. યોગમાં સ્થિર થવું એટલે પરમાત્મા તરફ સારા માર્ગે સ્થિર થવું. એટલે જેમ કહ્યું કે તમારે કર્મ સારા હોવા જોઈએ, સમજણ સારી હોવી જોઈએ, ભાવના સારી હોવી જોઈએ, તો એ યોગયુક્ત કહેવાય. જે બીજા અધ્યાયમ તમે સાંભળો છો કે જે લોકો યોગયુક્ત નથી હોતા એને સારી બુદ્ધિ નથી હોતી, અને જેની બુદ્ધિ યોગયુક્ત નથી હોતા એને સારી ભાવના પણ નથી હોતી. અને નચા ભાવ યત શાંતિ અશાંત સકુત સુખમ. જે લોકોને સારી ભાવના ન હોય ને સારી સમજણી ન હોય તો પછી એને સારું સુખ ક્યાંથી મળે, સારી શાંતિ એને ક્યાંથી પ્રાપ્ત થાય. એટલે ખાસ કરીને સારી બુદ્ધિ અને સારું મન, એટલે મનને બુદ્ધિને પ્રભુ પરાયણ બનાવવા જોઈએ. જેના મન પ્રભુ તરફ ખેંચાતા રહે, જેની બુદ્ધિ પરમાત્મા દ્રષ્ટિ અપનાવતી રહે, એટલે બુદ્ધિથી અંજવાળું હોય ને મનથી સારી ભાવનાઓ હોય તો એના કર્મ એની મેળે સારા થવા લાગે. કે જે જે કામ કરે એમાં એને ઉદારતા હોય, ધીરતા હોય, ગંભીરતા હોય, એટલે ખેતી વ્યાપાર કરતો હોય તો એમાં લક્ષ્ય રાખે કે હું આમાં આ કમાઈને ભક્તિ કરીશ કે મોહમાં. જે જે કામ કરતો હોય ત્યારે એમાં લક્ષ્ય હોય કે મારે આમાં પાપ કે અન્યાય કે અધર્મમાં વધારે પડવું નથી. એટલા માટે જીવ નરકના દ્વાર ઊભા ન કરે પણ મુક્ત થવાના દરવાજા તૈયાર કરે. જે વાસના વધારે, અહંકાર વધારે, અભિમાન વધારે, મમતા વધારે, તો મમત્વ રાખીને, અહંકાર રાખીને, વાસના રાખીને જે જે કર્મ કરે જીવો અજ્ઞાની અને મોહી જીવો કહેવાય છે. અને જેને અહંકારતા પણ ન હોય, ફળની જેને વાસના ન હોય, મમતા જેને ના હોય, તો એ સમજો કહેવાય છે. અને એવા સમજો માણસો હંમેશા કહેશે યોગયુક્ત કહેવાય છે, અને એ કર્મ બંધન, કાળ બંધન, વાસના બંધનથી ધીરે ધીરે મુક્ત થવા લાગે છે. વેદેશુ સર્વેશુ તપસ્સુ સેવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ યતેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ થાનમુપૈતિ ચાદ્યમ. ભગવાન કે ગમે એટલા વેદ ભણેલો હોય, યજ્ઞ કરેલા હોય, તપ કરેલો હોય, ગમે એટલા તીર્થ કરેલા હોય, દાન કરેલો હોય, એ બધાથી ઊંચું પદ યોગી મેળવી લે છે. કેમ કે છેલ્લે છેલ્લે મનને પરમાત્મામાં થીર કર્યા વિના જીવને પરમ લાભ મળતો નથી. એટલે મનુષ્ય બધામાં મનને પ્રભુ તરફ લાગવાનો, બુદ્ધિને મનને એ ખાસ અભ્યાસ ચાલુ રાખો. જેનું મન અને બુદ્ધિ પ્રભુ પરાયણ થઈ જાય તે યોગી થઈ જાય. વ્યવહાર ભલે કરતા રહો, તમે ખેતી કરો, વ્યાપાર કરો, ધંધો કરો, પણ મનમાં દઢ કરો કે મારે પ્રભુ પરાયણ થવું છે. આગળ પાછળ ઉપર પરમાત્મા જ રમી રહેલા છે, તો તમારું મન પ્રભુમાં રહેશે. જ્યાં જ્યાં મન જાય મારું, ત્યાં ત્યાં પ્રભુ રૂપ દેખું હું તારું. પરમાત્મા જ સાચા છે, પરમાત્મા જ મારા છે, પરમાત્મા સુખરૂપ છે, સર્વત્ર પરમાત્મા છે, એવું જેના મનમાં દઢ થયું હોય એને પછી પ્રભુ જ ગમે છે. જેમ લોભીને ધન ગમે છે, કામીને કામની ગમે છે, એમ જે ભક્ત છે એને ભગવાન હંમેશા ગમતા રહે છે. તો પરમાત્મા જ મારા પ્યારા છે, એ સુખરૂપ છે, જ આનંદ સ્વરૂપ છે, સત્યમ શિવમ સુંદરમ છે, એવી ભાવના મનમાં વારંવાર દઢ કરીને મનને પ્રભુ પરાયણ બનાવું.
જે 12મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મય મનાધસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસી શશી મયેવ અત ઉર્ધમ ન સંશય. 12મા અધ્યાય ભગવાન કહે છે શરીરથી ખેતી વેપાર ધંધો કર, તારા કર્મ કર, પણ મયેવ મન આદસ્વ, કે મન તું મારામાં રાખ, બુદ્ધિ મારામાં ધારણ કર, તો તું મને જ પ્રાપ્ત થશે. એટલે યોગનો મુખ્ય અભિપ્રાય છે મનથી સર્વત્ર પ્રભુમાં પ્રીતિ વધારવી અને બુદ્ધિથી સર્વત્ર બ્રહ્મ છે એવો ભાવ નક્કી કરવો, એટલે દ્રષ્ટિ નક્કી કરવી. તો એને મન અને બુદ્ધિથી પ્રભુ પરાયણ બન્યો કહેવાય છે. તો સર્વથા પ્રભુ પરાયણ રહે તો મુક્ત થઈ જ જાય છે, પણ ઓછામાં ઓછો જે મન બુદ્ધિથી પ્રભુ પરાયણ થાય એ પણ ધીરે ધીરે મોક્ષ ગતિનો ભાગીદાર થાય છે. એટલે ભગવાન કહે છે યોગી પરમ થાન મુપૈતિ ચાદ્યમ, કે બધાથી શ્રેષ્ઠ જે પરમાત્માનું થાન છે એને કહે છે યોગી પ્રાપ્ત થઈ જાય છે. તો અક્ષરમ બ્રહ્મ પરમમ, પરમ થાન કીધું ને, પરમ થાન કોણ, કે બ્રહ્મનું થાન, પરમાત્માનું થાન પ્રાપ્ત કરી લેશે. એટલે વિચાર કરો, ભલે ગ્રસ્થાશ્રમમાં બધાય રહે પણ મારે યોગી થવું કે ભોગી થવું, કેમ કે બે ભાગ જ અનાદિકાળના છે. ઘરમાં રહીને મનુષ્ય થવું શું, કેમ કે ઘર પડવા માટે છે કે ચડવા માટે છે, તરવા માટે છે કે ડૂબવા માટે જ. ઘરમાં તો રહેવાની છે સુવિધા માટે, કે ભાઈ ઘરમાં રહે તો ખાવા પીવા રહેવાની સુવિધા થાય. હવે એ સુવિધામાં રહીને યોગ કરે છે કે એ સુવિધામાં રહીને ભોગમાં પડે છે. તમે જેમ એકાંતમાં રહો તો એકાંતમાં પુણ્ય થાય, ધ્યાન ભજન થાય, ને એકાંતમાં પાપ કરવું હોય તો થાય, કોઈ ક્યાં જોવે છે? તમે જો જુગારિયા હોય, દારૂડિયા હોય, એકાંતમાં બેહીને જુગાર ને બીજું ખોટું કરતા હોય, હવે ત્યાં એને કોઈ પોલીસ નહીં આવે, કોઈ નહીં આવે, મુક્ત થઈને પાપો કરે. એમ તમે સુવિધાઓ, ઘર સારો હોય, બંગલો સારો હોય, મોટર ગાડી સારી, બધું સારું હોય, તો સુવિધામાં રહીને તમે યોગ કરો છો કે સુવિધામાં પછી ભોગમાં પડ્યા રહો છો? તો જો બુદ્ધિ સમજુ હોય, વિવેક ગ્રાહિણી હોય, તો એ તો બંગલો સારો હશે તો એમાં મોહ નહીં કરે, પણ ત્યાં શાંતિથી બેહીને ભગવાનની ભક્તિ કરશે, એટલે સાધના કરશે. જેની પાસે પૈસા છે, હમણાં ભગવાને ઘણું ખાવા પીવા રહેવાનું આપ્યું છે, હવે મારે ભગવાનની અંદર મન લગાવવું છે, ખાવા પીવા રહેવાનું થઈ ગયું છે, મારું કુટુંબ શાંતિથી જીવે છે, તો હવે મારે પ્રભુ પરાયણ થઈ જવું. તો જે લોકો સમજુ છે એ લોકો ગ્રસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ પરાયણ થાય છે. જેમ જનક રાજા રાજ કરતા હતા છતાં એ પ્રભુ પરાયણ રહેતા હતા, ભગવાન કૃષ્ણ ગ્રસ્થાશ્રમમાં રહેવા છતાં યોગી કૃષ્ણ કહેવાતા હતા, એટલે આજ્ઞાવલ્કલને બે પત્ની હતા છતાં યોગી આજ્ઞાવલ્કલ કહેવાય છે. એમ જે લોકો ગ્રસ્થાશ્રમમાં રહીને પણ જેને અભ્યાસ કરવાની ટેવ હોય, જેને પ્રભુ તરફ મનને બુદ્ધિ રાખવાનો અભ્યાસ હોય, સમજણ હોય કે પ્રભુ સાચા છે, તો પછી ગમે તે થળમાં રહે, આશ્રમ ગમે તે હોય, બ્રહ્મચર્ય આશ્રમ હોય કે ગ્રસ્થાશ્રમ હોય કે વાનપ્રસ્થ હોય કે સંન્યાસ આશ્રમ હોય, પણ જેને સમજણ છે એ તો પ્રભુ તરફ મન બુદ્ધિ રાખે છે. અને સમજણ નથી હોતી તો ગમે તે આશ્રમમાં જો પ્રભુ પરાયણ ન રાખે તો એનું પતન થાય છે. કોઈ પણ આશ્રમ હોય, બ્રહ્મચારી હોય, ગ્રસ્ત હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય, સંન્યાસી રહીને પણ જો સંયમ નિયમ ના પાળે, ત્યાગ વૈરાગ ન રાખે તો એનું પતન. એટલે કોઈ પણ જીવ હોય જે યોગી રહે છે એ તો મુક્ત થઈ જાય છે અને ભોગી બને છે, કોઈ પણ આશ્રમમાં બંધનમાં પડે છે. એવી રીતે બ્રાહ્મણ હોય, કોઈ માને ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે શુદ્ર હોય, પણ જેને મન પ્રભુ પરાયણ બનાવ્યો હોય, ગમે તે ધંધો ભલે કરતા હોય, ક્યારેક તમારે કોઈ ધંધો ગમે તે કરવો પડે, દુનિયા હારો મોળો માનતો હોય, દુનિયાને માને નહીં, પણ તમારું મન પ્રભુ પરાયણ રહેતું હોય તો તમે ગમે તે ધંધામાં રહીને મુક્ત થઈ શકો છો. પણ જો અંદર ભોગની વાસના ભરી હોય તો તમે મંદિર બંધાવીને ત્યાં પૂજા આરતી કરીને કે ભાઈ ભગવા કપડાં પહેરીને પણ જીવ જંજાળની જાળમાં પડી શકે છે, કેમ કે એની ઈચ્છા ભોગની છે. તો ભોગ લીધા પછી જે અંદર ઈચ્છા કરે કે જોગ લીધા પછી ભોગની ઈચ્છા કરે તો એ પતન પ્રાપ્ત થાય છે. તો ગ્રસ્થાશ્રમમાં પણ ધીરે ધીરે 50 વર્ષ થાય ત્યારે દત્ત કરવું જોઈએ કે મનો મોક્ષે નિવેશિત, કે મનને પ્રભુ પરાયણ લગાવવું જોઈએ. તારા વિદ્યા સે વર્ષ પસાસ, તારું નિમિત્ત ગયું ની શરીરે,
તારા કાળાત જીને કેસ ઉપર ધોળા બીજા આવશે રે. તો જયારે કાળામાંથી ધોળા થવા લાગે, પસા સ્વર થઈ જાય, પુત્ર ને ઘરે પુત્ર થઈ જાય, ત્યારે પછી સમજો કે હવે મારે ભોગી રહેવાનો સમય નથી, પણ હવે મારે યોગી થવાનો સમય છે. કેમ કે આ જગતને હવે સંભાળીને એમાં મનમાં રાખીને મારું કાંઈ વળવાનું નથી. ઘણા જન્મો સુધી હું આમાંનામાં રહ્યો છું, આ કાંઈ અમર ફળ આપતું નથી, અખંડ સુખ આપતું નથી. સુવિધા માટે આ બધું મેં ભલે ભેગું કર્યું, સુવિધા એટલે હું તમે શાંતિથી ખાઈ શકો, રહી શકો, બેસી શકો, પુત્રો તમારો વ્યવહાર તમારો ચલાવી શકે. પણ જો તમે એમાં ને એમાં પડ્યા રહે ને એમાં ને એમાં ઓટલા ઘસવામાં, ખાટલા તોડવામાં, હગાવાલામાં, મોટા થવામાં, દુનિયાની પુત્રેષણા વિત્રેષણા લોકેષણામાં ભટકતા રહ્યા, તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. એટલે ઉરમીને એ શણાવોથી અળગું રહેવું રે, સમદ્રષ્ટિ સમતાને ગ્રહી આપું ખોવું રે, અનુભવીને એકલા આનંદ મારેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કઈ ન કે. એટલે કામ ક્રોધ કી ફૂટી ગગરિયા, જયારે કામ ક્રોધ લો એટલે પુત્રેષના વિતેષના લોકેષના, જો એમાં મન જીવનું ભટકતું હોય, એટલે મારા પુત્રનું આમ થઈ જાય ને મારા કુટુંબનું આમ થાય ને મારા છોકરાને છોકરાનું આમ થઈ જાય, એમાં ને એમાં રહે અને મન ભગવાનમાં ન પરવે, બુદ્ધિથી કંઈ વિચાર સારો બ્રહ્માકાર વૃત્તિ ના કરે, તો પછી એમ સમજે કે હું તો ઘણું દાન કરું પુણ્ય કરું પણ એથી જીવ તરતો નથી. એટલે તમે ભલે દાન પુણ્ય તપ કરો, પણ સાથે સાથે સારી વૃત્તિ હૃદયમાં રહેવી જોઈએ કે આનાથી હું બ્રહ્મપરાયણ બનું, પ્રભુપરાયણ બનું, પ્રભુનું જ બનું. એવી જ્યારે ભાવના હૃદયમાં દ્રઢ થાય અને સર્વત્ર પરમાત્મા છે એવી દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય, એમાં જ લાભ છે, એમાં જ હિત છે એવી સમજણ આવે, ત્યારે પછી ગ્રસ્તાશ્રમમાં રહીને પણ જીવ યોગી બનતો જાય છે. એને સંસારમાં રહેવા છતાંય મન પરમાત્મામાં રહેશે. જેમ જેલમાં રહેલો માણસને પણ એમ થાય ઘર મારામાં જવાની જરૂર છે, આ બધું તો અહીં હું કર્મ કરીને આવી ગયો છું પણ હવે મારે અહીં નહીં રહેવું નથી, એમ જીવને એમ થવું છે કે પરમાત્મા એ મારું સાચું ઘર છે ને એ સાચું થળ છે, એમાં જ મારે મનને પરોવવું છે અને એમાં જવાથી જ આ જન્મ મરણના ફેરા મટે એમ છે, એવી સમજણ રાખીને કોઈ પણ આશ્રમમાં રહે પણ એ મનને ધીરે ધીરે પ્રભુમાં પરોવવાનો અભ્યાસ કરે તો એ ફરીને જન્મ મરણના ચક્કરમાં ન પડે. એટલે ભગવાન અર્જુન કે તસ્માત યોગીર ભવા અર્જુન, કે અર્જુન સર્વકાળમાં તો હંમેશા યોગી બનવાનો અભ્યાસ કરે. તો આપણે પણ વિવેક કરવો, આપણે ભોગમાં રહેવું કે યોગમાં રહેવું. ગ્રસ્તાશ્રમમાં રહે અને વાંધો નહીં, સંન્યાસી ન થાય તો કંઈ નહીં, પણ એને ઓછામાં ઓછું મારે ભોગી નથી થવું, પણ મારે તો ગ્રસ્તાશ્રમમાં રહીને પણ યોગી થવું છે. તો પછી ગ્રસ્તાશ્રમ કોઈ કે ના ફાવે ના ફાવે, જે આશ્રમમાં ફાવે એને પણ એને યોગ થવો જોઈએ. જો પરમાત્માની સાથે યોગ થશે, પૂર્ણને હારે યોગ થશે તો પૂર્ણ લાભ થશે, અને હલકા ચામડા મળમૂત્રને હારે મન ભોગમાં ભૂતોમાં લાગશે તો પછી ભોગ. ભગવાનમાં જેનું મન લાગે ને એ યોગી કહેવાય, અને પાંચ ભૂતોમાં જેનું મન લાગે એ ભોગી કહેવાય. ભૂતો તો સમજો છો ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એના પાંચ વિષયો હોય, શબ્દ, સ્પર્શ, રૂપરસ ને ગંધ. આ પાંચ વિષયોમાં જે જેવો આસક્ત રહે, શબ્દમાં રહે, સ્પર્શમાં રહે, રૂપમાં રહે, રસમાં રહે, ગંધમાં રહે, તો સંસારમાં લોકો વધારે ને વધારે ફસાય છે ને લઈને કે મને આમાં રસ સારો, ભોજન સારું મળે, એટલે માટે ગ્રસ્તાશ્રમમાં જીવું ફસાય. પછી મને સ્પર્શ સુખ મળે, પછી આ રૂપ રંગ હારા મળે, મારે ફાવે એવું જોઈ શકું, ફાવે એવું સાંભળી શકું, રેડિયા ગાના મળે, આ બધા વિષયોને લઈને જીવો ગ્રસ્તાશ્રમના ભોગમાં અટવાતા ફરે છે. અને પછી એમાં ને એમાં અટવાય ને પછી એની વાસના રહી જાય તો શબ્દ ના મોયા પહેલા મૃગ મરે છે, કે શબ્દના મોહમાં મગલા મરે છે, સ્પર્શના સુખમાં હાથી મરે છે, રસના વિષયમાં માછલું મરે છે, ગંધના વિષયની અંદર ભમરો મરે છે, એમાં જીવો વારવાર મરણને શરણ થાય છે. એટલા માટે જે ભૌતિક સુખો લે એને ભોગી કહેવાય, અને આત્મા પરમાત્માનું સુખ લે એમાં મન રાખે, એમાં બુદ્ધિ પરોવે,
એને યોગી કહેવાય છે. એટલે નક્કી કરવું, આપણે ગમે તે સ્થાનમાં રહીએ, ગમે તે દેશમાં રહીએ, ગમે તે સ્થિતિમાં રહીએ, પણ મારે કયું સુખ લેવું, શેમાં સુખ છે ને શેમાં સુખ નથી, કયું સુખ નિર્દોષ છે ને કયું સુખ દોષવાળું છે. એટલે ભગવાન શંકર એટલે ભવ સુખે દોષોનું સંધિયતામ. જે સુખ લ્યો ને એમાં લાભ અલાભ વિચાર કરતા શીખવું જોઈએ કે હું આ સુખ લઉં છું, જેમ કોકને મારીને તમે સુખી થાવ, કોકને સુખી કરીને સુખી થાવ. ઘણા લોકોને એવી ટેવ હોય કોકને દુઃખ દઈને આનંદ માત, તો એ લાભ કરે કે તમે કોકને સુખી કરીને સુખી થાવ એ લાભ કરે, કોકને જમાડીને આનંદ મારો એ લાભ કે કોકને મારીને આનંદ મારો એ લાભ. તો જમાડીને આનંદ મારો એટલે તમને કંઈક ફરીને જમવાનું મળે, અને કોકને મારીને આનંદ મળે તો ફરીને માર પણ તમને પડે, માર પડે એટલે તમારો આનંદ બધો હુકાય જ. એમ જે લોકો દુનિયાનો આનંદ ભોગ લેવા જાય છે ને પછી બહુ દુઃખોય ભોગવવા પડે, પછી તો એને કપડાંય ન મળે, એને ખાવાનું ન મળે, એને રહેવાનું ન મળે. અત્યારે બહુ બંગલાનું બહુ મોટરનું બધું કરીને પાપ કર્યા હોય, પછી એવા જીવ જંતુ થાય જે પોદળામાં કીડા પડે, એને પછી નો કપડાં મળે, એકનો મકાન મળે, એકનો બંગલા મળે, એકનો મોટર ગાડી મળે. કેમ કે વિષયો માટે જીવો એ પાપના પોટલા કર્યા હોય. કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા, સંગ ચલે ન એક અયધેલા, દો દિન કા જગ કા મેલા. એટલે જીવ કામ ક્રોધ લોભમાં જે ફસાય, કેમ કે વિષયોની જેમ વાસના વધે એનાથી કામના વધે, એનાથી ક્રોધ વધે, એનાથી લોભ વધે, એનાથી મોહ વધે. અને આને લઈને જીવને ભગવાન ભૂલાઈ જાય છે, બ્રહ્મદશા ઓછી થઈ જાય છે. એ ક્યારેક દેખાદેખી કંઈક ભક્તિ કરે કે દાન કરે તો એની વાસના જગતમાં હોય, અને એ વાસના જગતમાં હોવાથી પુનર્મૂષિકો ભવ, ફરીને પાછો એ સંસારમાં જીવનો જીવ થાય, વળી જન્મ મરણના ચક્કરમાં જ પડે છે. એટલે ગ્રસ્થાશ્રમમાં કે બ્રહ્મચર્ય આશ્રમમાં કે વાનપ્રસ્થમાં કે સંન્યાસમાં, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કોઈ પણ જન્મમાં, ખેતરમાં દુકાનમાં હોય, પણ ડર કરવું, મારે તો પ્રભુનો લાભ લેવો છે, હું પ્રભુ પરાયણ બનવા માટે જન્મ છું, એ મારો સાચો લાભ છે એમ સમજીને કોઈ પણ આશ્રમમાં રહેશે, કોઈ પણ દેશમાં રહેશે, કોઈ પણ વેશમાં રહેશે તો એ તરી જશે. નકર પછી ભગવા કપડાં પહેરશે, કોઈ મંદિરે રહેશે, પણ જો ભોગ માટે રહેશે તો એ ડૂબી જશે. એટલા માટે હંમેશા મન ભોગમાં ના રાખતા ભગવાનમાં મન રાખવાની ટેવ પાડવી. એટલે ભગવાન અર્જુન કહે છે, તસ્માદ યોગ યુક્તોર ભવા અર્જુન, અને યોગી પરમ થાન મુપૈતી ચાદ્યમ, કે જે યોગી થાય એ જ પરમ સુખનો ભાગીદાર થાય છે. હવે બાહ્ય યોગી અંતર યોગી બે પ્રકારના યોગી હોય છે. બહારથી કોઈ આસન કરે, પ્રાણાયામ કરે, ધારણા કરે, ધ્યાન કરે, દેખાય તમને કે આ યોગી છે, પણ જો હાંસી દિલથી ના હોય, સાચી સમજણથી ન હોય, એને પણ લાભને બદલે નુકસાન થાય. ઘણા લોકો શું કરે, શરીરને હાંચવવા માટે કસરત કરવા યોગના હવાલા કરે કે હવે પ્રાણાયામ કરે છે, કસરત કરે છે, આ કરે છે, પણ એ આત્મકલ્યાણ માટે, પરમાત્મા પ્રાપ્તિ માટે કરે છે કે દેહને કેવલ પંપાળવા માટે કરે છે? ન કરે એના કરતાં કરે સારું, એને ખંડન માટે નથી કહેતા, ધ્યાનથી યાદ રાખો. કાંઈ ન કરે ને એના કરતાં દેહ માટે યોગ કરે તો સારું, ધીરે ધીરે શરીર સારું થશે, ધીરે ધીરે પછી આત્માનું પણ કલ્યાણ કરશે. ન કરે એના કરતાં કરે એ તો હારા જ છે, પણ જે પૂર્ણ જે લાભ મળે એને માટેની સમજણ આપવામાં આવે છે કે તમે કેવલ દેહ માટે જો કસરત કે ખાવા ઓગલો આસન કરતા હો, અથવા સંસારના પદાર્થો લેવા કોઈ ભક્તિ કરતા હોય, તો એ ભક્તિથી પણ માણસ તરી જતો નથી. કેમ કે કરે છે સંસારના પદાર્થો લેવા માટે ભક્તિ, અને તમે ભલે ખેતી કરતા હો, વ્યાપાર કરતા હો, પણ જો તમે ભોગ માટે ન કરતા હો, અને હું ભગવાનને લેવા માટે પ્રભુ પરાયણ માટે આ ધંધો વારો કરું છું, તો તમે ખેતી કરતા કરતા પણ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઓ, વ્યાપાર કરતા કરતા પણ છૂટી જાઓ. એટલે લક્ષ્ય શું છે, ભોગનો લક્ષ્ય છે કે પરમાત્માનો લક્ષ્ય છે? એટલે જેને પરમાત્માનો લક્ષ્ય જીવનમાં દઢ થઈ જાય છે, એ કર્મ જે જે કરે એમાં પરમાત્માને ભેળવીને ધીરે ધીરે મોક્ષ દશાના ભાગીદાર બને છે. એટલે ખાસ કરીને ભગવાન કહે છે, યોગી બનવાનો અભ્યાસ કરો. તો ખાસ કરીને યોગીમાં બે કામ કરવાના હોય, એક તો મનને શુદ્ધ રાખવું અને મનને સ્થિર રાખવું. કેમ કે અશુદ્ધ જે મન હોય છે એ તો યોગમાં પરોવાતું જ નથી. એટલે કર્મ સારા કરીને, આચાર સારો કરીને, નાવું ધોવું, ચોખ્ખાઈ રાખવી, પવિત્રતા રાખવી,
ચોરી ન કરવી, વ્યસન ન કરવા, દુરાચાર ન કરવા, અન્યાય ના કરવો કરી અને મનને શુદ્ધ પહેલું બનાવવું. પછી રોજ વિચાર કરું, હું ભલે ગ્રસ્તાશ્રમમાં રહું, ઘરમાં રહું, મંદિરમાં, મારું મન પ્રભુમાં સ્થિર થાય છે કે બહાર વિષયમાં ભટક ભટક કરે છે. જો વિષયોમાં ભટકવો સમજવું કે આપણે હજી ભોગમાં જ ભટકીએ છીએ, ભગવાન તરફ જતા નથી. જેમ કે યોગી હોયનું મન પરમાત્મા તરફ જાય અને ભોગી હોયનું મન ભોગમાં વિષયો તરફ જાય. તો વિષયો તરફ મન જાતું હોય તો મંદિરે ગયો હોય તો હોય, એને સમજવું છે કે આપણે મંદિરમાં જઈને પણ યોગી નથી થયા, આપણે મંદિરમાં જઈને પણ હજી ભોગમાં ભટકી રહ્યા છીએ. એટલે પછી મંદિરમાં ગયા પછી પણ આશા રાખે કે મારો મોક્ષ થઈ જાય, તે થશે નહીં. કેમ કે મન હજી યોગી બન્યું નથી, મન હજી ભોગી જ. શરીર મંદિરમાં ગયું છે પણ મન હજી ભગવાનમાં ગયું નથી. એટલા માટે મંદિરમાં જતા પહેલાં પણ રોજ દઢા અભ્યાસ કરવો કે મારે પ્રભુનો જ લાભ લેવો છે. મે રહેતો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ, કે પરમાત્મા સત્યમ શિવમ સુંદરમ છે, એ જ સુખ સુખનો ભંડાર છે. પરમાત્માનું સુખ લેવા વાળાને જ કોઈ વાસના ન રહે, ક્રોધ ન રહે, લોભ ન રહે, મોહ ન રહે, એનાથી કોઈ પાપ ન થાય, એટલે એ પરમ સુખી થાય છે. અને જે લોકો ભોગમાં રહેશે એનાથી છળ થઈ જાય, કપટ થઈ જાય, જૂઠું થઈ જાય. કેમ કે ભોગીને ઘણું હાંચવવું પડે. જે બીડી પીવાવાળાને કાયદો પડાય કે ન પડાય બોલો, ક્યાંક તો કાયદો તૂટે. જ્યાં ત્યાં લખ્યું કે અહીં બીડી પીશો નહીં, પણ હવે બીડીની તલપ લાગે એટલે પીધા વગર ચાલે નહીં, એટલે કાયદો ભંગ થાય. હવે ભલે કડક કાયદો ન હોય તો કોઈ તમને હેરાન ન કરે, પણ તમે કાયદાનો ભંગ તો, ગુનો તો કર્યો જ, એ ગુનાનો તમને એનો દંડ તો છે. ભગવાનને ત્યાં, આપણે ત્યાં તો અંધેર ચાલે, પણ પ્રભુને ત્યાં તો અંધેર કંઈ ચાલતું. એ તો તમે જે કંઈ મનમાં કરો એ બધું તમારી અંદર જ કમ્પ્યુટરમાં તમારું બધું ભરાઈ જાય, તમારે હૃદયની ને વાસનામાં જ બધું મીટાઈ જાય. એ જ કર્મો તમને નડે અને એ જ તમને આગળ આગળ લાભે કરે અને નુકસાન પણ. એટલે વેદોમાં કહ્યું કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્તેર નિર્વિષયમ સ્મૃતમ, કે મન જો વિષય વાળું હોય તો એ બંધન કરતા થાય. પછી મંદિરમાં જાય કે ઘરે રહે, સંન્યાસી થાય, ગ્રહસ્થ થાય, પણ મન જો વિષય વાસના વાળું હોય તો એ બંધન કરતા થાય. અને મન જો વિષય વાસના વગરનું થઈ જાય તો પછી તમે તો તમે રાજ કરતા હો કે વૈભવ ભોગવતા હો, પણ તમારા વિષયમાં મન ન હોય ને બ્રહ્મમાં મન હોય તો, બ્રહ્મમાં મન હોય એટલે તમને વિષયમાં બ્રહ્મ દેખાવા લાગે. કેમ કે વિષય સર્વત્ર, જ્યાં જ્યાં વિષય છે ત્યાં પરમાત્મા પણ. એટલે વિષયો માન જાતુ રે વારો કામ ક્રોધ મદ લોભ નિવારો મહાપુણ્ય આવ્યો અવસર સારો તો સદગુરુ નો સંગ કીજીએ રે. તો ખાસ કરીને આ અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મયોગ. તો રોજ એટલું નક્કી કરો, ક્ષય ન થાય. અક્ષર એટલે જેનો ક્ષર ના થાય, નાશ ન થાય. તો મારે નાશ ન થાય એવી વસ્તુમાં મન રાખવું છે જે અમર હોય, અખંડ હોય, પૂર્ણ હોય. તો પહેલું શીખી લેવું કે જેનો જન્મ ન હોય ને એ જ અમર હોય. જન્મ થાય એટલે મરવું જ પડે. એટલે અકૃતિમમ અનાદ્યંતમ દેવનમ દેવ મુચ્છતે, જે અનાદિ હોય, અકૃતિમ હોય, અકૃતિમ એટલે બનાવટી ના હોય, જે પહેલાથી હોય હોય ને. એટલે નક્કી કરો કોણ એવું તત્વ છે જે હંમેશા છે છે ને છે. તો આત્મા હંમેશા છે છે ને છે, અને શરીર તો થાય ને પાછું ફૂટી જાય, થાય ને પાછું. તો હવે શેમાં મન રાખવું, શરીરનું ચિંતન કરવું કે આત્મચિંતન કરવું? જો આત્મચિંતન કરશો તો યોગી ગણાશો, અને શરીરનું ચિંતન કરશો તો ભોગી ગણાશો. એટલે ભલે તમે ધ્યાન ધારણા કરતા હો, પણ શરીર સારું કરવા પૂરતું જ જો કરતા હો તોય પણ તમે યોગી નથી. ભલે ધારણા કરતા હો, ધ્યાન કરતા હો, પણ ધ્યાનમાં તમારે શું છે કે મારું શરીર સારું રહે. ઘણા એમ કે આપણે શાંતિથી બેસે શરીર આપણું સારું રહે, તો આ શરીરને સારું રાખવાની જ એકલી દ્રષ્ટિ હોય. ભલે આત્માની હારે હારે શરીરે સારું રહે તો સારું, ડીબદ્ધમ સુબદ્ધમ ભવતી, કે શરીર સારું રહે ને આત્મા સારો મુક્ત થાય તો બંને લાભ રહે, તો સારી વસ્તુ છે. શરીરને બગાડો, સંસારને વખોડી નાખો એવી જરૂર નથી.
પણ પરમાત્માને ભૂલીને જે લોકો દુનિયામાં ડોલે છે એને જન્મ મરણના ચક્કર ઉભા થાય છે. એટલે અહીંયા આપણે ઋષિઓ મુનિઓ કહે છે, કામ ક્રોધ લોભ મોહને લઈ અને જીવો અનંત કાળ સુધી જગતમાં ભટક્યા છે. એટલે મનમાંથી કામના ક્રોધ લોભ મોહ વિષયોને વાસના ઓછી કરવા લાગો. અને ક્યારે થાય, જ્યારે તમારામાં વિવેક વધે, વૈરાગ વધે, સમજણ વધે. જો વિવેક નહીં પરિપક્વ હોય, વૈરાગ નહીં હોય તો વાસના વધવધ કરશે. એટલા માટે ગમે તે આશ્રમમાં રહો, ગમે તે થળમાં રહો, પણ મારે વાસના વધવા દેવી નથી, મારે લોભ મોહ વધવા દેવા નથી, મનને વિષયોમાં જવા દેવું નથી, એવો હૃદયમાં દઢ ભાવ થવો જોઈએ. પછી એમાં ના થાય, જેમ સમજો કે આપણે દવાખાને રહીને કે ઘરે રહીને રોગ મટાડવો છે તો ક્યાં મટે, ક્યાં સુવિધા છે, તમારે મેળે જવું જોઈએ. ઋષિઓ મુનિઓ આગ્રહ નથી કરતા તમે આવા આશ્રમમાં રહો, આ થળમાં રહો, આવું કરો. પણ ઋષિઓ મુનિઓ જે છે સમજાવ કે ભોગમાં મન રહેશે તો જન્મ મરણના ચક્કર પડશે, કેમ કે ભૂતો નાશવાન છે અને નાશવાન હોવાથી તમારે પણ વારંવાર મરવું પડે. જે મૂટ ઉપર બેસે અને હલવું પડે ને હાથી ઉપર બેસે અને ના હલવું પડે. એમ અમરમાં અક્ષર પરમમાં જે મનને રાખે એ અક્ષર બ્રહ્મ બની જાય, અને જે ક્ષરમાં મન રાખે, ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો ક્ષર ઉચ્ચતે, સર્વભૂતો જન્મવાળા જેટલા પદાર્થો છે એ બધા ક્ષર છે એટલે વિનાશી છે. તો વિનાશીમાં જે મન રાખે છે, વિનાશી વસ્તુ ભેગી કરે છે ને એને હાંસવ હાંસવ કરે છે ને એને ગણગણ કરે છે, તે ઉપરથી ગમે એટલે ડાયો દેખાય, ધનાઢ્ય દેખાય, સુખી દેખાય, પણ એ બધું મરશે ત્યારે દુઃખી દુઃખીને દુઃખી થશે. કેમ કે એ મરવાનું જ છે, જે મરવાવાળી વસ્તુને કોઈ અમર કરી શકતું. એટલે ભગવાને કહ્યું છે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા, ઉભયોરપિ દ્રષ્ટોન્ત સ્તવનયોસ્તત્વદર્શિભિ. કે તત્વજ્ઞાની નક્કી કર્યું છે કે જે સત છે એ ક્યારેય મરતું નથી અને અસત છે ક્યારેય રહેતું નથી. એટલે અસતનો કોઈથી ભાવ રહેતો નથી, એની સત્તા કાયમ ટકતી નથી, અને સત છે એને કોઈ કાયમ નાશ કરી શકતું, એ હંમેશા અમર છે છે ને છે. એટલા માટે મનને અમર તરફ, અક્ષર બ્રહ્મ તરફ રાખો, જેનો ક્ષર ન થાય. અને જે એમાં મન રાખે એને યોગી કહેવાય, અને જે પાંચ ભૂતોના સુખમાં મન રાખે એને ભોગી કહેવાય. એટલે રોજ જટ કરો કે હું પાંચ ભૂતોના ગુલામ થાવ છું કે ભગવાનનો ભક્ત બનું છું. એટલે જે લોકો ભૂતોમાં ભટકે છે, ભૂતોમાં પ્રેમ કરે છે, એટલે ભૂતાની અંતિ ભૂતિ જા. જે ગીતામાં ભગવાન કહે છે ભૂતોને ભજવા વાળા, ભૂતોમાં પ્રેમ કરવાવાળા ભૂત થાય છે. કેમ કે શરીર જન્મે ને મરે, શરીર જન્મે ને એ ભૂતને જ હું માન્ય કરે, હું જાડો છું ને પાતળો છું ને આ ખાવ છું ને આમ પહેરું છું ને આમ ઓઢું છું. એટલે શરીરને જ હું માને આ ઓઢું છું એ કોણ ઓઢે છે, પહેરું છું કોણ પહેરે છે, ખાય છે તો કોણ ખાય છે, આમ હોઉં છું ને આમ મજા કરું છું. તો દેહને જે હું માની એટલે ભૂત થઈને જીવે છે. એટલે મન તો માયાનો છે રે મજૂરડિયો, કાઢે પણ પ્રભુ તો જડે નહીં. તો ભૂતોમાં જે ભટકે, માયામાં ભટકે, માયા એટલે એને કહેવાય છે કે ન હોવા છતાં દેખાય એટલે માયા. આ ભૂતો વાસ્તવિક રીતે છે નહીં, વાસ્તવિક તો ભગવાન જ છે. પૃથ્વી પણ ભગવાન છે, જળ પણ ભગવાન, પણ એને ભગવાન રૂપે ભજો છો કે એને ભૂત રૂપે ભજો છો? જેમ હોનાનો હાથી હોય તો એ હોનું છે કે હાથી છે? તમે એને હાથી જાણીને પૈસા આપો છો કે હોનું જાણીને પૈસા આપ? તો ભલે હાથી જ લ્યો, તમે બિસ્કુટ કે કોઈ લગડી ન લ્યો તો કંઈ નહીં, ભલે હાથી લ્યો, પણ હાથીમાં છે શું? હોનું માનીને હોનાનો હાથી હોય ને લો તો બરોબર, પણ લાકડાનો હાથી હોય ને હોના જેટલા પૈસા આપો તો? માટીનો હાથી હોય તો, ગારાનો હાથી બનાવ્યો હોય તો? એટલે તમારે સમજવું જોઈએ શું વસ્તુ છે. મૂળદાસ કહે મહાનિધ્ય કે વસ્તુ નિહાળી રે. જો અક્ષર અવિનાશી પરમાત્મામાં પ્રેમ કરે એને અક્ષરને અમર સુખ પ્રાપ્ત થાય. એટલે ગીતાના પાંચમા અધ્યાયમાં ભગવાને બે શ્લોકમાં સુખ દુઃખ માટે બતાવ્યું હતું કે બાહ્ય પરસેષુ અશક્તાત્મા વિંદત્યાત્મન યત સુખમ સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અસ્નુતે. જે બાહ્ય વિષયોની આસક્તિ છોડી અને અંતરાત્મામાં બ્રહ્મમાં પરમાત્મામાં જે મન લખાય એને અક્ષયમ સુખમ અસ્નુતે, કે એને અક્ષયને અમર સુખ મળતું રહે છે.
એવા જીવોને હંમેશા જન્મ મરણના ચક્કર ઉભા રહે છે. અને એ સંસ્પર્શ જ આ ભોગા. સંસ્પર્શ એટલે આંખ અને રૂપ ભેગા થાય, કાન અને શબ્દ ભેગા થાય, ચામડી અને પરસે ભેગા થાય, એ સુખ આવેલું અને ગયેલું, જન્મે ને મરે, આવે ને જાય, એની પછી વાસના જીવને રહી જાય તો એ બ્રહ્મમાં ન જાય, વારંવાર ભોગોમાં ભૂતોમાં ભટક્યા કરે છે. એટલે હંમેશા વિવેક જીવનમાં ધારણ કરો. વીરાવસ્તુ વિચારીને ઓરીએ પરિણામે પરમ સુખ થાય રૂપે નવ રીજીએ. જે અક્ષર છે, અમર છે, એમાં રૂપ રંગ નથી, તેમાં આકાર પ્રકાર નથી, હાથમાં આવતું નથી, દેખાતું. જ્યારે જગતના જે ભૌતિક પદાર્થો છે એ બધા નામ રૂપ વાળા છે. એટલે લોકો રૂપમાં નામમાં મોહમાં ફસાઈ જાય છે. એટલે માયા છે મહા ઠગણી રે, ઠગ વિદ્યા કરશે જ્ઞાન ધ્યાન ધન ધીરજ રે હેલામાં હરશે. કે માયિક જે ભૌતિક સુખો છે એ ઉપરથી બહુ સોહામણું લાગે, રૂપામણું લાગે, પણ ટકવાનું નથી, નષ્ટ થઈ જવાળું છે, અને પછી જીવને ઊંડા જન્મ મરણના ખાડામાં નાખવા વાળું છે. તો પહેલું સુખ ને પછી મોટું, એટલે સાવધાન રહેવું જોઈએ. થોડું સુખ લેવા જાય તો પછી મોટું દુઃખ આવીને ઉભું રહેશે. રાજકોટમાં એક મોટો બહુ પૈસા વાળો માણસ હતો. એને એક પત્ની મરી ગઈ તો બીજી કરી, બીજી મરી ગઈ, ત્રીજી કરી, ત્રીજી મરી ગઈ તો ચોથી કરવા. એને 75 વર્ષ થઈ ગયા. હવે અમદાવાદમાં આવ્યો કે મારે કંઈક લગ્ન કરવા છે. તો અમદાવાદમાં કે ભાઈ તમે એમ કરો, 3-4 લાખ રૂપિયા તૈયાર કરો. 1 લાખ તો કન્યાને નામે કરી દેવાના, 1 કન્યાને પિતાને દેવાના, 1 લાખ અમને એજન્ટોને દેવાના, અને 1 લાખ તમારો બધો બીજો ખર્ચો કરવામાં. 3-4 લાખની તૈયારી કરીને આવો તો અમે ગમે ત્યાં તમને લગાવી દઈએ. તો એ પૈસા વાળો માણસ હતો. એને કીધું સારું, જે કેટલા કહો એટલે હું પૈસા તમને તૈયાર કરી આપું. એટલે એને જ્યાં ત્યાં ગરીબોમાં વાતો શરૂ કરી. તો એક કોઈ લોભી હતો, એને કહ્યું સારું મને 1 લાખ રૂપિયા મળતા હું કન્યાને આપું. કન્યાને લોભમાં નાખી, તને 25,000 તારે નામે કરી દેજે, તું ખાઈ પીને મજા કરજે. એટલે એને લગ્ન કરવા માટે ગોઠવી દીધું. પણ આ કન્યા 25 વર્ષની, ઓલો મૃત્યુ 75 વર્ષ. પણ આને બે વિચાર ન કર્યો કે આ બેનું જોડું હાલે કે ના હાલે, ટકશે કે નહીં ટકે ન જોયું. લગ્ન તો થઈ જાય પણ હાલે પછી, ન હાલે એનું ન જોયું. એટલે કેવળ લગ્ન થયા એટલું જોયું. એટલે સરકારી ચોપડે લગ્ન લખાઈ દીધા, લગાવી દીધા. એટલે બે જણા સમજ્યા કે આપણે તો બેને લાભ થઈ ગયો. પણ લાભ રહ્યો કેટલા દિવસ? એ જ્યાં ઘરે ગયા ને ત્યાં ઓલી કન્યા એનો બધું જન્મ તારીખ ને બધું વાંચો, કરે આ તો 75 વર્ષનો થયો, આ તો બૂઢો માણસ, આ તો ઉપર કેવલ પાવડર લગાવીને કપડા હારા પહેરે એટલે લાગે કે આ તો જોવાના, પણ આની તારીખ તો 75 વર્ષ, આ તો મરવાની તૈયારીમાં છે. એટલે ઓલી કન્યા બજારી ચિંતામાં પડી ગઈ. પૈસા જોઈને તો રાજી થઈ, પણ મારે એકલા પૈસા શું કરવા આવે? આ ના હોય તો પછી મારે એકલા એકલા કેમ જિંદગી આખી કાઢવી? એટલે ચિંતામાં ચિંતામાં દુઃખી થવા લાગી. ઘરમાં હરે ફરે નહીં, હસે નહીં, આનંદ ના કરે, ચિંતા મનમાં કર્યા કરે. ઓલો શેઠ કહેવા લાગ્યો, તું પણ ચિંતા શું કામ કરે? આ તને શું ખાવા પીવાની તાણી છે? તને ખાવાની તાણી હોય તો ખાવાનું લાવી આપું, કપડા ના હોય તો કપડા લાવી આપું, તને આ ગાડી ના ગમતી નવી ગાડી લાવી આપું, તને આ નોકર નવા નોકર લાવી આપું, તું કેમ કરી આપું, તું જેમ કેમ, પણ તું આનંદમાં રહે, હંસ કૂદ આનંદમાં રહે તો અમને બધાને મજા રહે. પહેલી સ્ત્રી કહેવા લાગે, બધું બરોબર છે, ખાવાની પીવાની કપડાની મકાનની મને કોઈ ચિંતા નથી, પણ મને એક ચિંતા છે કે તમે ઉંમરમાં, મોટી ઉંમર 75 થઈ ગયા છો, તમે મરી જાઓ તો મારે શું કરવું પછી? એટલે તમારું આયુષ વધારી દો ને તો હું આનંદમાં. તો વધારી શકે? બોલો, આયુષ તો વધે ને, કપડાં નવા લાવી શકાય, એને બંગલો નવો કરી શકે, મોટરો નવી વસાવી શકાય, પણ આયુષ કઈ વધારી શકાતું નથી. એટલે શેઠ મૂંઝાણો કે આયુષ કેમ મારે લાવવું, એ કઈ મારા હાથનું તો કામ છે નહીં. તારે શેઠાણી કહેતો, પછી આ તમારા વૈભવ મારે શું પછી ગણવાના કહેશે? આ બધું છે, તમે મરી જાઓ તો તમારા કુટુંબીઓ મને પછી હેરાન કરવા લાગે, પછી મને ભગાવી દે, તો હું ઘરની ન રહું ને ઘાટની પણ, એટલે હું તો ચિંતામાં પડી ગયો છું.
આ તો મેં પૈસા ને લોભે મેં ન જોયું, મારા બાપે પૂછ્યું નહીં તું કેટલા વર્ષ નો છો ને કેટલો, આમનામ સંબંધ બાંધી દીધો, એટલે કે હવે હું તો ચિંતા પસ્તાવું છું, હવે મારે શું કરવું એ હું વિચાર કરું છું. એટલે ઓલો શેઠ મૂંઝાણો કે વહી જશે તો આ પેલા બધા લાખ પાણીમાં. એને કહ્યું ભાઈ તું ગમે તેમ કર, તું રાજી રહે એવું હું કરી દઉં, તને ચિંતા મટે એવું તું કે એનો વિચાર કરતું, અને તારી ચિંતા મટે એવું બધું હું કરવા તૈયાર છું. કેમ કે એને મોહ હતો. એટલે ઓલી સ્ત્રીએ વિચાર કરો ભાઈ મરવું જન્મ તો કોઈના હાથનું નથી, પણ કમસે કમ પોપર્ટી તો મને મળે, સંપત્તિ તો મળે. એટલે એને કે તમે એમ કરો કે મકાન ને બંગલો ને મોટર ને જમીન બધું મારે નામે કરી દો, કેમ કે તમે જીવતા હોય બધું મને કરી દો, તમે મરો તો ઘરવાળા કુટુંબ વાળા બધા ભાગ ન પડાવે ને, કોઈ લઈ નહીં મને હેરાન નાખ. તો શેઠ નહીં લાગ્યું બરોબર કઈ નહીં લાવલ કરી દઈ. તો મોહમાં આવીને શું કર્યું કે એને લખી દીધું મારી પોપર્ટી પિતરી પરંપરાની સંપત્તિ જે છે એ બધું આ સ્ત્રીને નામે. તો એને સમજે કે કદાચ રાજી થઈ જશે. પણ તમને ખબર છે કે જે વસ્તુ જોતી હોય ન મળે કેમ રાજી, કેમ કે એને તો જોતો હતો આયુષ, એને જોતી છે જુવાની, તો એ તો કઈ આવે એમાં. એટલા માટે એ સ્ત્રીને બધું લખી દીધું ને, તારે એને આમ તો ખાવા રહેવાનો સંતોષ થઈ ગયો, પણ બીજો સંતોષ તો કઈ થયો નહીં. એટલે સંપત્તિ હાથમાં આવ્યા પછી ધીરે ધીરે અભિમાન ચડી ગયું, પછી એને એમ થયું કે હવે તો બધું મારું જ થઈ ગયું ને, હવે શેઠ શું કરવાનો. એટલે શેઠને ખૂણે ખાટ ઢાળવાની શરૂ થઈ ગઈ, જેમ ગરડા હોય ને શું કરે કે એને ખૂણે ઢળાવો ને ખાટ. તો શેઠને એક એક ખૂણે પડ્યો રહેવા દે, પછી એ નોકર મળે બીજા માણસો ને એટલે ફરવા જાય, પોતાના પૈસા જ્યાં વાપરવા ને પિયર મોકલે ને બીજે કરે ને જેમ કરવાનું હોય એમાં કરવાનું શરૂ કર્યું. એટલે શેઠે એકવાર ડારો દીધો તું આ શું બધું કરે, હું ફરીને પાછું લખાણ બદલી નાખીશ કે તો આ મારું કયું માનતે ને મારું ફાવું કરતું નથી. એટલે ઓલી શેઠાણી સમજી કરે આજે આ ફરી જશે ને તો આપણું બધું પાછું જશે. એટલે એને નોકરને કહ્યું કે તું એમ કર કે આને મરાઈ નાખે ને તો હું તને રૂપિયા આપું, કેમ કે જીવતો હશે ત્યાં સુધી હક લેવા દેશે આ અહીં થશે. પણ નોકર કહેવા લાગ્યો ભાઈ એવું નથી કરવું, આપણે મારવાનું કામ કરવું, કેમ કે મારશો ને તો આ પોલીસે તમને હેરાન કરશે, એનું કુટુંબે તમને હેરાન કરશે, અને એ પણ અહીં ભૂત થશે પાછો, કેમ કે એની વાસના તમારામાં છે, એની વાસના એ બંગલામાં મોટરમાં, એટલે કઈ મુક્ત નહીં થાય, અહીં ભૂત થઈને તમને હેરાન કરશે, એટલા માટે આ કામ જવા દો. તો કે શું કરવું, તો કે તમે એમ કરો કે એને યાત્રા કરવાની ટિકિટ લાવી આપો, કોઈક એક બે મિત્રો તૈયાર કરો, ભલે લાખ બે રૂપિયા વ્યા જાય, પણ એ બહાર જયારે બે મહિના કઈક ફરવા જાય ને ત્યારે આપણે બધું આ વેચી કરીને મુંબઈ ભેગા થઈ જાય, કેમ કે આપણે નામે છે એટલે વેચાઈ જશે, ને પછી ભલે આવીને જેને ભૂત થવું ઉદભૂત થાય ને જેમ થવું એમાં, આપણે અહીંથી લઈને વ્યા જઈએ પછી એનું કુટુંબે શું કરવાનું છે, પોલીસે શું કરવાની છે, કોઈ શું કરી લેવાનું છે. એટલે નોકરે સલાહ આપી, આ સલાહ એને ગળે ઉતરી ગઈ, આ વાત બરોબર છે, કેમ કે એને મારીને અહીં રહેવું તો એને માર્યા પછી અહીં રહેવાનું કંઈક ગમશે. એટલે એને વિચાર કરો હાલો આપણે એમ જ કરીએ. એટલે ઓલા ભાઈને બરોબર ચડાવ્યા કે તમે અહીં ફરી આવો, તમે અહીં ફરી આવો, તમે આ યાત્રા કરી આવો, આ તમારે માટે ટિકિટ બધી તૈયારી કરી છે. એટલે શેઠને લાગ્યું આ તો સારું આપણી વ્યવસ્થા કરે છે, યાત્રા વાત્રા કરાવે, બે ત્રણ મિત્રો તૈયાર કરી દીધા, હવે એને માટે બે મહિનાની ફરવાની ટિકિટ લઈ દીધી. એટલામાં આ શેઠ ફરવા ગયો તો એટલામાં એને બધી જમીને વેચી દીધી ને મકાને વેચી દીધું, બેંક બેલેન્સ હતું એ બધું લઈ અને બે નોકર ને બંને મુંબઈ ભેગા થઈ ગયા, બોલો રાજકોટ ખાલી થઈ ગયું. હવે ઓલો શેઠ યાત્રા કરીને ઘરે આવ્યો ને તો ઘર વેચી દીધેલું, ઘરમાં બીજાનું નામ બોર્ડ ચડી ગયું, જેને પિતાનું નામ હતું એ પિતાનું નામ બામ ભૂવાઈ ગયું, બોર્ડ હું ચડી ગયું, બોલો બીજું જેને વેચ્યું એનું બોર્ડ ચડી ગયું. શેઠ ઘરમાં અંદર ઘૂસવા ગયો ને તો બીજા કે હવે અંદર ઘરમાં ન આવશો કે છે, કેમ કે તમારી પત્ની વેચીને ભાઈ ગયા, તો અમે મકાન લઈ લીધું, હવે તમારે અહીંયા અંદર આવવાનું, આ તો મારા બાપના બાપનું છે, કે છે ભલે તમારા બાપના બાપનું હોય પણ હવે તમારું રહ્યું, કેમ કે તમે તમારા હાથ માયામાં કાપીને કે પત્નીના મોહમાં કાપીને કે એટલે એને વેચી દીધું, કેમ કે તમે દસ્તાવેજ એને કરી દીધો એની અમને દસ્તાવેજ, હવે મકાનમાં ન જવાનું. પછી વિચાર કર લાય દુકાને જ દુકાને વેચાય ગઈ, બેંક બેલેન્સ પૈસા લેવા ગયો, બેંકે ખાલી થઈ ગઈ, બેંકમાં પૈસા નહીં, એક બગીચો હતો તો બગીચો વેચાઈ ગયો. એટલે શેઠની પાસે સંપત્તિ પોપર્ટી ઘણી હતી, અને હવે કુટુંબ કે મિત્રો તો સ્ત્રીના મોહમાં એને બધાના મિત્રોના બધાના પ્રેમમાં કાપી નાખ્યા હતા, કેમ કે બધા ના પાડતા હતા, હવે સ્ત્રી ન કરશો તો એની પરાણી કરી, એટલે હગાવાલા કોઈ એને મળવા આવતા
હતા, એટલે હગાવાલા ન રહ્યા. કેમ કે હગાવાલાનું કોઈનું માન્યું હોય તો હગાવાલા સાથ આપે ને. એટલે હવે આ ફાયદો એવો થઈ ગયો, ન રહ્યો ઘર નો ન રહ્યો. કેમ કે કોઈ હગું વાલું નહીં, કોઈ ઘરે નહીં, પોતાની દુકાને ને કઈ નહીં, પત્ની હતી એ વહી ગઈ, હવે ક્યાં જવું? એટલે બિચારો હેરાન થઈ થઈને મર્યો. તો હું કહ્યું બોલો, ધને ગયું ને પત્ની ગઈ ને કુટુંબી, તો આ હું કામ ગયું? કે માયાના મોહમાં ગયું. એટલે માયા છે માં ઠગણી રે, ઠગ વિદ્યા કરશે જ્ઞાન ધ્યાન ધન ધીરજ રે હેલા માં હરશે. હવે તમે બધું જ એને રાજી કરવા રાખો ને, તમારે રાજી કરવા કઈ ન રાખો, શું થાય? એમ બધું દેહને માટે માયાને માટે તમે કરી દો, અને તમારા આત્મા માટે થોડા કલાક પણ ન રાખો, થોડો સમય પણ ન રાખો, થોડું સંપત્તિ પણ ના વાપરો, અને જે હોય બધું શેને માટે? દેહને માટે, એટલે કાયા રાણી માટે. તો કાયા રાણીનો મોહ જેને થઈ જાય છે, થોડું સમજો તમે કે તમારો આત્મા કેટલો લાંબો, કેટલા અનાદિ અનંત કાળનો, અને શરીર કેટલા કાળનું? શરીર હમણાં જન્મો, આત્મા તો મેળ ખાવડાવો. ઓલો 75 વર્ષનો, ઓલી 25 વર્ષની કન્યા, બે નો મેળ ખાય એમ આત્મા ક્યાંનો છે? આત્મા તો અનાદિકાળનો છે, અને શરીર તો હમણાં થયું છે. તો શરીરની અરે આત્માને મેળ ક્યાં ખાવાનો છે? આત્મા પરમાત્માથી આવ્યો છે અને પરમાત્મામાં જવાનો છે. શરીર માટીમાંથી આવ્યું છે અને માટી ભેગું જવાનું છે. એટલે બે ને મેળ ખાતો. એટલે શરીર જે છે ચિંતા કર્યા કરે, આ કઈ મારી હારે આવે એવું, બોલો શરીર મળે તો આત્મા કઈ હારે બળવાનું છે? કઈ શરીર ભલે બળે પણ આત્મા કઈ સાથ દેવાનું નથી, ને આત્મા જાય ને શરીર પણ જવાનું. એટલે બે ને મેળ જ ખાવાનો નથી. તો આત્માનો મેળ કોની હારે ખાય બોલો? પરમાત્માની હારે. કેમ કે આત્મા અમર છે, ને પરમાત્મા અમર છે, આત્મા ચેતન છે, ને પરમાત્મા ચેતન છે, આત્મા સર્વત્ર છે, ને પરમાત્મા તો એની હારે મેળ ખાય. પણ ત્યાં જેવો લગ્ન સંબંધ નથી બાંધતા, ને ક્યાં બાંધે છે? કે ઓલા ઓલાની હારે જે મરવા વાળું છે એની હારે બાંધે છે. એટલે ભૂતની હારે સંબંધ બાંધે, એટલે જીવો પછી ભૂત જેવા થાય છે. પણ માયાનો મોહ એવો છે ને, જીવો એમાં વશ થઈ જાય. જેમ બોલો ભાઈ છેઠ સ્ત્રીમાં વશ થઈ ગયો, જે કીધું એ બધું લખી દીધું, એમ આપણે પણ જાગ્યા ત્યાંથી હવાર સુધી માયામાં, એમાં ને એમાં શરીરને પંપાળવું, નવરાવવું ને ધોવરાવવું ને ખવરાવવું ને પીવરાવવું, આ ઇન્દ્રિયોને લાલન પાલન કરવું. યસ્તમ ન પાલયતિ લાલયતિ ઇન્દ્રિયાણી તસ્યામૃતં ક્ષરતિ હસ્તગતમ પ્રમાદાત. કે લોકો ઇન્દ્રિયોનું લાલન પાલન કરવામાં જિંદગી ગુમાવી નાખે છે, ઇન્દ્રિયોથી ભક્તિ કરતા નથી, ઇન્દ્રિયોથી ભગવાન પરાયણ નથી થતા. દશે ઇન્દ્રિયે દોષ કમાયો ઉલટો બંધાણો આપે, આવ્યો તો પરમાર્થ કરવા, આવ્યો તો પરમાર્થ કરવા, ઉલટો દોષ કમાયો રે જંજાળી, જીવડે મુક્તિની જોક્તિ ન જાણી. દશ ઇન્દ્રિયોને વશ કરી વારિયો રે, મન રૂપી મોટા શત્રુને માર્યા રે, જેને મળ્યા શ્રી માધવ નંદજી રે, તેના ટળિયા છોરાચીના બંધજી રે, બાળી કામ ક્રોધને કર્યા કોયલા રે. જેને કામ ક્રોધ લોભને બાળીને કોયલા કર્યા, જેને ભગવાન તરફ મન પોરાયું, ઇન્દ્રિયોને જીતી લીધી, એ તો મુક્ત થઈ જાય છે. અને જે લોકો આંખે પાપ કરે, કાને પાપ કરે, જીભે પાપ કરે, કેમ કે આંખે ખોટું જોવે, કાને ખોટું સાંભળે, જીભે ખોટું ખાય પીવે, ખોટું બોલે, પછી આ પાપના પોટલાથી જીવો નરકમાં. એટલે રોજ નક્કી કરવું, મારે યોગી થવું છે કે ભોગી થવું છે. જો અક્ષર બ્રહ્મા એટલે અમરમાં પ્રેમ કરશો તો યોગી થશો, ને મરવા વાળામાં પ્રેમ કરશો તો ભોગી થશો. તો જેમ મરવા વાળું શરીર છે, સંસાર છે, બધું મરવા વાળું છે. ગગને જામ્યા વાદળ કોટા, પાણીમાં પ્રગટ્યા પરપોટા, ખેલ બધાય ખોટા મમતા, આણ મારે જૂઠે જૂઠું જીવન ખરું, જાણ મારે જૂઠી જનની જૂઠી જાયા, જૂઠી મોહ ભરેલી માયા, કાચ કૂપો છે કાયા મમતા, આણ મારે જૂઠે જૂઠું
જીવન ખરું જાણે મારે સદાય તે સતકોની સાજે તે દેખી શું થઈએ રાજે આતશબાજી આશા ઊંડી આણે મારે જૂઠે જૂઠું જીવન ખરું જાણે મારે તો જે જૂઠું છે મરવા વાળું છે એમાં પ્રેમ કરે એ ભોગી છે અને જે અમરમાં અક્ષર બ્રહ્મમાં પ્રેમ કરે એ યોગી છે એ તો સચ્ચિત અને આનંદ સ્વરૂપ અબ્રહ્મ અક્ષર બ્રહ્મ છે સત્યનો ક્યારે નાશ ન થાય ચેતનનો કોઈ દી નાશ ન થાય અને પરમ સુખ જે મોક્ષ સુખ જે બ્રહ્મનું સુખ છે એનો કોઈ દી નાશ થતો એટલે એમાં પ્રેમ કરવો જોઈએ કર પ્રભુ સંગાથે ડડ પ્રીતડી રે કર પ્રભુ સંગાથે ડડ રે મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગુ નહીં રે મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગુ નહીં કોયનો રે સંસ્કાર સંબંધ સર્વે માયા રે સંસ્કાર સંબંધ સર્વે રે છે જૂઠી માયા કરી જાળયંત સગુ નહીં કોયનો રે સુખ સ્વપના જેવો સંસારનો રે સુખ સ્વપના જેવો રે તને જાતા ન લાગે વારયંત કાળે સગુ નહીં કોયનો રે મારો મારો કરીને ધન મેળાયું રે મારો મારો કરીને ધન મેળાયું રે તેમાં તારું નથી તલભારયંત કાળે સગુ રે તો યોગી પરમ થાન મુપૈતિ ચાદ્યમ કે જે યોગી બને છે પરમાત્મામાં મન રાખે છે બ્રહ્માકાર વૃત્તિ રાખે છે તો ઉપાસક પણ પ્રભુ પરાયણ રહે તો એ યોગી કહેવાય કર્મ પણ ભગવાન માટે કરે તે કર્મયોગી કહેવાય એટલે ગમે તે રીતે પણ પ્રભુ પરાયણ બનવા વાળા જીવ પરમ સુખના ભાગીદાર થાય છે એના જન્મ મરણના ફેરા મટી જાય છે અને જે લોકો ભોગી હોય છે જગતમાં સુખી હોય સ્વર્ગમાં પણ ભલે વયા જાય પણ તોય એને ફરી ફરીને દુઃખી થવું પડે છે એટલે સાવધાન રહેવા માટે કહે છે કે ભોગ લ્યો તો ભલે પણ એમાં એમાં આસક્તિ ન બાંધશો તમે કમાણી કરો વ્યવહાર કરો સારું કરો પણ આસક્તિ છોડીને કરો એમાં રહેવા છતાં એમાં અસંગ રહો જેમ જળમાં કમળ રહે એમ સંસારના પદાર્થો હોય તો વાપરો ભલે પણ એમાં મોહ ના કરો એમાં સુખ છે ભ્રમણામાં ના પડો તે તમારો વ્યવહાર ચલાવશે અને તમે મુક્ત થઈ જશો એટલે જગતના કામો કરવા છતાંય આસક્તિ ન બાંધી અને પરમાત્માનો લાભ લેવા માટે આ માનવ જન્મ મળ્યો છે તો પરમાત્મા સદબુદ્ધિ આપે સારી શક્તિ આપે અને છેલ્લે બ્રહ્માનંદના ભાગીદાર બનાવે એવી પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશી દુઃખ ભાગ ભવે ઓમ શાંતિ 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 આનંદ આનંદકારમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્રમેડ્યમ ભવરોગવૈદ્યમ સ
श्रीमद्गुरुं नित्यमहं नमामि सद्गुरुदेव सनातन धर्म की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव।